જૈન સાહિત્ય એકેડેમીમાં સર્વનું સ્વાગત છે. આજે એક વિશેષ દિવસ અમારા માટે છે અને આ વિશિષ્ટ દિવસ એટલે એક વર્ષ પહેલા એક સ્વપ્ન જોયું હતું કે જૈન સાહિત્યનો એક શૈક્ષણિક અભ્યાસક્રમ ચાલુ કરવો. શૈક્ષણિક શબ્દ એટલા માટે કહું છું કે જૈન સાહિત્ય વિશે આપણે થોડી ઘણી માહિતીથી કદાચ પરિચિત હોઈએ, પરંતુ એના વિશે એક જ્ઞાન અને પૂરતી જાણકારી કે આપણા કયા સર્જકો છે, એ લોકોએ શું લખ્યું, એ લખતી વખતે એમાં ધાર્મિક, સામાજિક, રાજકીય ચેતનાઓ કઈ રીતે પ્રતિબિંબિત થતી હતી, એના વિશેની ઘણી માહિતીથી આપણે ઘણીવાર અજાણ હોઈએ છીએ. આપણે બે જાણીતા શબ્દ રામાયણ અને મહાભારતથી પરિચિત છીએ, પરંતુ જો કોઈ પૂછે કે જૈન રામાયણ, જૈન મહાભારત, તો ઘણી વાર એમ સવાલ પૂછે, ઓ એવું પણ છે. અને આવા અનેક સવાલો નો ઉત્તર એક જગ્યાએ મળે કે ના, હું થોડુંક મારા જૈન સાહિત્ય વિશે જાણું, જૈન સાહિત્ય વિશે વિધિવત જાણું, માત્ર જાણું નહીં વિધિવત જાણું. પરંતુ એ વિશે વધારે વાત કરવા માટે તો કુમારપાળભાઈ, ભારતીબેન અને બિપિનભાઈ એકદમ યોગ્ય વ્યક્તિ છે. એટલે વિચાર્યું કે શૈક્ષણિક કોર્સનો આપણે આરંભ કરીએ ત્યારે સૌથી પહેલા આપણે આ ત્રણ વિદ્વાન વક્તાઓને વિનંતી કરીએ કે તેઓ આપણને આ મહાસાગરમાં એક ડૂબકી લગાવડાવે, અને એ ડૂબકી લગાવે પછી અમે જે નૌકા તૈયાર કરી છે એના વિશે આપને માહિતી આપીએ. તો જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ આપ સૌનું સ્વાગત કરે છે, ખાસ કરીને જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના અમારા મેન્ટર, અમારા માર્ગદર્શક સી કે મહેતા સાહેબ, ત્યારબાદ ઈલાબેન, દીપકભાઈ રાજકોટથી, ભારતીબેન મુંબઈથી, યોગિનીબેન શેઠ, ડોક્ટર બિપિનભાઈ દોશી મુંબઈથી, શ્રી દિલીપભાઈ શાહ મુંબઈથી અને શ્રી બકુલભાઈ ગાંધી, આ સૌ વતી હું આપ સૌનું સ્વાગત કરું છું. અને હવે આપણે આ કાર્યક્રમનો વિધિવત આરંભ કરીએ છીએ. જૈન સાહિત્ય આમ તો આગમિક, અનુઆગમિક અને આગમત્યર આ ત્રણ શબ્દોથી આપણે બહુ પરિચિત છીએ, પરંતુ આ આગમત્યર સાહિત્યમાં જે પણ કંઈ છે એને અમે એક શૈક્ષણિક વિભાવનામાં મૂક્યું છે. આપણે અત્યારે હાલના તબક્કે SNDT યુનિવર્સિટીમાં આ કોર્સને મૂક્યો છે, અને ત્યાર પછી આપણે આ કોર્સને ઓનલાઈન પણ લઈ જવાના છીએ, અને બીજો ઘણો બધો વિસ્તાર એમાં વિચારી રહ્યા છીએ. અને એના વિશે મેં આપને કહ્યું એ મુજબ આપને ત્રણેય વિદ્વાન વક્તાઓની વાત થઈ ગયા પછી માહિતી આપશું. ભલે આજે ટેકનોલોજીના સહારે આપણે એકબીજાથી દૂર પોતપોતાના ઘરમાં મળી રહ્યા છીએ, પરંતુ આપણી પરંપરા આપણી અંદર એટલી જ અકબંધ છે. અને પરંપરા એટલે કોઈ પણ શુભ કાર્યનો આરંભ હોય ત્યારે આપણને દીપ પ્રાગટ્ય સહજ યાદ આવે. એટલે અમે આજે આ ઝૂમના માધ્યમ પર દીપ પ્રાગટ્ય કરીને પછી જ આ કાર્યક્રમ વિશે વધારે વાત કરશું. તો વડોદરામાં જે આ સમગ્ર ટ્રસ્ટના, જેમને સમગ્ર ટ્રસ્ટને ચલાવવાનું માત્ર નહીં પરંતુ આ કોર્સને ચલાવવાનો પડકાર ઝીલ્યો છે, એવા ઉદ્યોગપતિ, સાહસવીર એવા સી કે મહેતા સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ આવે. એમની સાથે એમના પુત્ર દીપકભાઈને વિનંતી કરીશ અને પુત્રવધુ ઈલાબેનને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય કરે. રાજકોટથી ભારતીબેન મંગળ પાઠ દ્વારા એક પ્રસન્ન અને માંગલિક વાતાવરણ નિર્માણ કરે, અને ત્યારબાદ આપણે આના વિશે વધારે વાત કરશું. ઈલાબેન, દીપકભાઈ, સી કે મહેતા સાહેબ અને ભારતીબેન, આપ ચારોને વિનંતી કે દીપ પ્રાગટ્ય માટે આવો. આપ દેખાઓ છો ભારતીબેન, આવો. ઈલાબેન વડોદરામાં, ઈલાબેન, દીપકભાઈ અને સી કે મહેતા સાહેબ દીપ પ્રાગટ્યની વિધિ માટે આવો. દીપ જ્યોતિ પંચ પરમેષ્ઠી, દીપ જ્યોતિ સરસ્વતી, દીપો હરતુ અજ્ઞાનમ, જ્ઞાન દીપમ નમોસ્તુ મે. શુભમ કરોતિ કલ્યાણમ, આરોગ્યમ જ્ઞાન સંપદામ, જૈન સાહિત્ય જ્ઞાનાર્થમ દીપ જ્યોતિર્નમોસ્તુતે.
सरस्वती महाभागे विद्ये कमललोचने विश्वरूपे विशालाक्षी विद्यां देहि नमोस्तुते विद्यां देहि नमोस्तुते। खूब आभार भारतीबेन इलेवेन दीपक भाई अने सिंह मेहता साहेब आपनो। मारा सर्व सहभागीओ ने विनंती छे के आपणे बधा ज बहु दूर छीए અને આમ હૃદયથી બહુ નિકટ છીએ એટલે વચમાં એકાદી ક્ષણ આપે જો રાહ જોવી પડે તો થોડીક ધીરજ રાખજો। અમારા માટે પણ આ પહેલો પ્રસંગ છે અને અમારા માટે તો આરંભ છે। આ આરંભના રસ્તે અમે તમારા સહકાર વગર આગળ નથી ચાલી શકવાના। અમે આ બીડું ઝડપ્યું છે જૈન સાહિત્યની આ પ્રકાશ જગતમાં સર્વને લઈ જવાનું, પરંતુ એકલા એકલા ચાલવામાં ક્યાં મજા છે। સાથે ચાલીએ અને સાથે આ નૌકાને ચલાવીએ એવી જ એની જ એક જુદી મજા છે। પણ તો આનો આરંભ કઈ રીતે થયો? એક નાનકડું સ્વપ્ન હોય આપણા મનમાં, પરંતુ જો આપણી પાસે જમીન ન હોય તો આપણે એને વાવી ન શકીએ। વરસાદ ન આવે તો એ વાવેલા બીજ ઉગી પણ ન શકે। અને એના માટે કઈ રીતે આ વસ્તુને આકાર લીધો અને સાહસવીર ઉદ્યોગપતિ સીકે મહેતા સાહેબ શા માટે આપણને આ કોર્સ માટે હા પાડે છે, શા માટે એમ કહે છે કે હું આ કોર્સ માટે બધી જ રીતે તૈયાર છું, તમે આરંભ કરો, તો સૌથી પહેલા એમની વાત સાંભળીએ। તો અવસરનો ઉદ્દેશ્ય રૂપે સીકે મહેતા સાહેબ આપણી સાથે બે ઘડી વાત કરશે। વડોદરાથી ઈલાબેનને વિનંતી કરીશ કે સીકે મહેતા સાહેબને લાવે અને તેઓ વાત રજૂ કરે। જૈન સાહિત્ય એકેડેમીના હોદ્દેદારો, મને આજે ખૂબ આનંદ થાય છે કે વર્ષો પહેલા ગુરુ મહારાજ કહેતા કે આપણો ધર્મ જ્ઞાન અને ક્રિયા ઉપર છે। હવે ક્રિયા તો આજે બધે ખૂબ ચાલી જ રહી છે, પણ હું એમ માનું છું કે જ્ઞાનની અંદર આપણે જેટલા આગળ આવવા જોઈએ એ નથી હજી। અને એ દ્રષ્ટિએ જ્યારે સેજલબેનને મેં સજેસ્ટ કર્યું કે ઓકે જ્ઞાનનો કંઈક વિષય આગળ આપણે આવી શકીએ તો એ ઘણું સારું દેખાશે સમાજને માટે। એ સિવાય એમને એ પણ કહું છું કે તમે ઈચ્છો તો મારી ભારતીબેન પણ આની અંદર ખૂબ જ આગળ છે અને એને પણ તમે જોઈન કરો, અને મારે ત્યાંથી મારી ઈલાબેન મને મદદ કરે છે બધી, એટલે એ આવી જશે। એટલે હવે તમે આનો શુભ આરંભ કર્યો છે તો તમે એનો વ્યવસ્થિત રીતે કાર્યક્રમ ગોઠવી અને બધાની પાસે આપણે કંઈક લઈને જઈએ। થેન્ક યુ, ખૂબ આભાર સીકે મહેતા સાહેબ। બે બહુ મહત્વની વાત એમને રજૂ કરી કે તમે વ્યવસ્થિત રીતે કરો છો। આજે એમને ધર્મમાં તો શ્રદ્ધા છે જ, પરંતુ એનાથી વધારે એમની શ્રદ્ધા વિચારોમાં છે કે એ વિચારને યોગ્ય આકાર મળવો જોઈએ। અને એટલા માટે એમને કહ્યું કે મારા પરિવારના લોકો તો તમને સહાય કરશે, પણ તમે આને વ્યવસ્થિત રીતે આગળ લઈ જજો। આ બે શબ્દો મને આજે એમના વિઝનમાંથી પ્રાપ્ત થયા છે। અને સીકે મહેતા સાહેબનો આમ તો પરિચય આપવાનો હોય જ નહીં, પરંતુ ભારતભરમાં અને વિદેશમાં તેઓ માત્ર એક ઉદ્યોગપતિ તરીકે તો લોકો એમને ઓળખે છે, પરંતુ જૈન સમાજમાં બહુ જ ગૌરવવંતુ એમનું નામ છે। આજે જૈન સમાજમાં અનેક શૈક્ષણિક કાર્યોમાં અનેક સંસ્થાઓમાં તેઓ જોડાયેલા છે અને તેમના ઉદાર વલણ અંગે ભાગ્ય જ કોઈ અજાણ હશે। પરંતુ એક બીજી બહુ જ મહત્વની વાત કહું તો એમની આ ઉદારતા વિશે અનુભવવું એ જુદી વાત છે, પરંતુ જેવું એમનું નામ આપણે લઈએ એટલે તરત જ તેઓ કહે હું નિમિત્ત છું, મને નામની પરવા નથી, તમે મારું નામ લો પણ નહીં અને તમે નામની ખેવના રાખો પણ નહીં। તો આવા ઉદ્યોગપતિ આજે આપણી સાથે જોડાયેલા છે અને એમના એ જ સંસ્કાર અને પરંપરાને આગળ લઈ જવા માટે એમના જ સંતાન એટલે એમના દીકરા દીપકભાઈ પણ આપણી સાથે આજે જોડાયા છે। દીપકભાઈ નો દ્રષ્ટિકોણ ચોક્કસપણે સાહિત્યની અંગે જુદો હોય જ,
અને એ જુદા દ્રષ્ટિકોણ વિશે દીપકભાઈ વાત કરે તો કોર્સ અંગેનું વિઝન દીપકભાઈ મહેતા વડોદરાથી આપણને જણાવશે. દીપકભાઈ મહેતા. દીપકભાઈ આપનો અવાજ મ્યુટ છે, આપનો અવાજ અનમ્યુટ કરશો. જી હવે થયો છે. જૈન એટલે શું? પહેલી વખત જાણ્યું ત્યારે એમ લાગ્યું કે જૈન એટલે જૈન કુળમાં જન્મવું એટલે જૈન. એમ થોડા મોટા થયા ત્યારે એવું લાગ્યું કે દેરાસર જઈએ, મહારાજ સાહેબ આવે ત્યારે ગોચરી આપીએ, એ બધું જૈન. પછી થોડા વધારે મોટા થયા ત્યારે સામાય, પ્રતિક્રમણ, પર્યુષણ આવે, હોળી આવે, એ બધામાં ભાગ લઈએ એટલે જૈન. અને જેમ વર્ષો વીતતા ગયા એમ લાગ્યું કે આઈધર અમુક ક્રિયાઓ કરીએ એટલે જૈન, યા અમુક જ્ઞાન મેળવીએ એટલે જૈન. પણ આ બધામાં એક જૈન તરીકે જૈન વે ઓફ લિવિંગ શું, એ હંમેશા એક વિચાર રહેતો. ત્યારે મને યંગ ડેઝમાં ત્યારે શિપાર મહારાજ સાહેબનો જે રાસ સમય સાંભળ્યો ત્યારે એક જાણે કે એક રોલ મોડેલ મળી ગયું કે જો જૈન તરીકે જીવવું હોય તો શ્રીપાલ મહારાજ કેવી રીતે જીવતા હતા, કે જેને નૌકાર મંત્રમાં ખૂબ જ પ્રેમ અને ખૂબ જ શ્રદ્ધા હતી, કે જેમને મિત્રતા કેવી રીતે પાળવી એ ખ્યાલ હતો, જેની માટે બધા સમભાવ હતા, કે જે શૌર્ય પણ હતા, જેને આગળ વધવાની ચેષ્ટા પણ હતી, અને છતાંય અમુક નિયમો તરીકે જૈન તરીકે એમણે જીવન જીવ્યું અને આપણને બધાને એક રોલ મોડલ મળ્યો. આજે હું નવી પેઢીએ પેઢીઓમાં જોઉં ત્યારે એમ લાગે કે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ત્યાંથી એમનું જીવન ચાલુ થાય. અને જૈન એટલે શું? જૈન એટલે સારા વ્યક્તિ તરીકે રહેવું, અ ગુડ હ્યુમન બિંગ. પણ આપણને બધાને ખ્યાલ છે કે જૈન ઇઝ મચ મોર દેન જસ્ટ અ ગુડ હ્યુમન બિંગ. અને જૈન વિચારો, જૈન ફિલોસોફી, જૈન વે ઓફ થિંકિંગ, એ વસ્તુ ઘણી ઘણી ડીપ છે, કે જે ઘણી વખત આમ જનતા કે આપણે આમ નોર્મલ લોકોને એનો ખ્યાલ નથી હોતો. અને આજે જૈન ડીપ વે ઓફ થિંકિંગને વિકસાવવા માટે જ્યારે આપણે વાત કરીએ ત્યારે જૈન સાહિત્ય અને જૈન સાહિત્યનું જાણવું એ આપણને આ જૈન થિંકિંગ માટે ઘણું ઘણું પ્રોત્સાહન આપે છે. અને જ્યારે સેજલબેને સજેસ્ટ કર્યું કે આપણે એક ઓર્ગેનાઇઝ પ્રોફેશનલ વેથી જૈન સાહિત્ય શીખીએ અને શીખવાડીએ તો દેટ વિલ બી અ મેજર કોન્ટ્રીબ્યુશન ટુ મેકિંગ જૈન પીપલ ફીલ પ્રાઉડ ઓફ ધ રિલિજન, પ્રાઉડ ઓફ એન્ડ ઓલ્સો નોઈંગ કે મારે કેવી રીતે જીવન જીવવું જૈન તરીકે. અને સાહિત્યમાં તો કેટલા કેટલા એક્ઝામ્પલો આવે કે તમે કેવી રીતે દાનવીર થઈ શકો, કેવી રીતે તમે ધંધામાં પણ કરો તો કયા નિયમોથી તમે કરો, કે તમે રાજા મહારાજા હો તો પણ તમે કેવી રીતે જીવન જીવો, દયા દાન એ બધા ભાવો કેવી રીતે વિકસાવો, એટલે કેટલી ઊંડાણથી તમે, આપણે શબ્દ કહીએ દયા કે આપણે શબ્દ કહીએ કે દાન, પણ એની પાછળની વિચાર, એની પાછળની ઊંડાણ, જ્યાં સુધી સાહિત્યમાં આપણે બીજા એક્ઝામ્પલ થ્રુ શીખીએ નહીં ત્યાં સુધી આપણને ખ્યાલ નથી આવતો. એટલે એક રીતે સેજલબેને કહ્યું એ પ્રમાણે મને લાગ્યું કે આપણે જેમ ટ્રેન ધ ટ્રેનર્સ તરીકે એક પ્રોગ્રામ કરીએ એ રીતનું, એવા વ્યક્તિઓને જેને આમાં રસ હોય એમને ટ્રેન કરીએ અને ઓર્ગેનાઇઝ રીતે
ટ્રેન કરીએ કે જેના પછી તેઓ પણ આ જ જૈન વે ઓફ થિંકિંગ માટે જેટલા લોકોને એ સમજણ આપી શકે એટલા લોકોને એનો ફાયદો થાય. અને આપણે બધા એક પ્રાઇડથી કહી શકીએ કે હા અમે જૈન છીએ. અને જૈન આપણે કહેવાથી જ નહીં પણ લોકો આપણી લાઈફસ્ટાઈલથી આપણી વિચારધારાથી આપણે જે રીતે જીવન જીવીએ છીએ એ જોઈને કહી શકે કે હા આ વ્યક્તિ તો જૈન જ હશે. એ વિચારથી જ્યારે આ પ્રોગ્રામ ચાલુ કર્યો ત્યારે અમને બધાને ખૂબ જ આનંદ થાય છે. સેજલબેને કહ્યું કે કંઈક વિઝન સ્ટેટમેન્ટ તરીકે કહો, તો એમાં એક બે ત્રણ વસ્તુ જ આપને કહું કે આમ તો પ્રોગ્રામ આપણે કર્યો છે એસએનડીટી યુનિવર્સિટીની સાથે, કારણ કે હમણાં એ મુંબઈમાં બે જ યુનિવર્સિટી છે, જે બોમ્બે યુનિવર્સિટી ને એસએનડીટી યુનિવર્સિટી. તો એસએનડીટીમાં કર્યો જ એને લીધે આપણે એક યુનિવર્સિટી સર્ટિફિકેટ તરીકે આપી શકીએ. પણ અમુક લિમિટેશન પણ આવે, કારણ કે એસએનડીટી છે એટલે તમે મેક્સિમમ 30 જે કે પણ વ્યક્તિઓ ભણવા આવે એ લેડીઝ તરીકે જ આવી શકે. એટલે આ જેટલું ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, આઈ વુડ સજેસ્ટ કે જલ્દીથી જલ્દી આપણે એવું કંઈક કરીએ કે જ્યાં મેલ અને ફિમેલ બંને લોકો આવીને શીખી શકે, તો ધેટ વિલ બી રિયલી વેરી યુઝફુલ. એ જ રીતે જૈન મુંબઈમાં જ નહીં ગુજરાતમાં પણ ઘણું આગળ છે, એટલે બીજી યુનિવર્સિટી સાથે પણ આપણે કેવી રીતે લિંકઅપ થાય એ પણ જોવાની જરૂર છે. પણ ત્રીજી એક વાત કરું તો જેમ જેમ સાયન્સ વધતું જાય છે એમ એમ લોકો કહે છે કે સાયન્સ અને મેથ્સ આ કમ્પ્યુટરને લીધે એટલું બધું કમ્પ્યુટર કંટ્રોલ થવા માંડી જશે કે ફાઇનલી હ્યુમન બિંગ અને કમ્પ્યુટરમાં ફરક એ જ રહેશે કે કમ્પ્યુટર આ બધું વિજ્ઞાન તરીકે બધું જાણતા હશે, મેથેમેટિક્સ તરીકે બધું જાણતા હશે, પણ જે ઇમોશન્સ છે કે જે વિચારો છે જે સેન્ટિમેન્ટ્સ છે એ તો ખાલી હ્યુમન બિંગ્સમાં જ રહેશે. અને એ જ રીતે હ્યુમન બિંગ અને કમ્પ્યુટર્સમાં ફરક છે. તો ત્યારે આપણે જઈએ કે જો આપણે જૈન ફિલોસોફી, જૈન થિંકિંગ, જૈન વે ઓફ લાઈફ એ આપણે જો શીખ્યા હોઈએ સ્ટ્રક્ચરલી, તો આપણે આવતા જમાનામાં જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો હશે એમાં પણ આપણે જૈન તરીકે ઘણા આગળ આવી શકશું. આપને કદાચ ખ્યાલ નહીં હોય કે ઇન્ડિયામાં અબાઉટ 42 લાખ જૈન કુટુંબો જૈનો છે. આખા વિશ્વમાં કહીએ તો અબાઉટ 60 લાખ જૈનો છે. અને જો આપણે આ મેસેજ ધીમે ધીમે કરીને બધાને પહોંચાડવો હોય, તો મારી એક ત્રીજી સજેશન એ હતું કે આપણે જલ્દીથી જલ્દી આને ઓનલાઈન કરીએ. તો ઓનલાઈનથી કેટલા, તમારે મુંબઈ જ આવવું એવું જરૂરી નહીં કે અમદાવાદ જ આવવું જરૂરી નહીં, પણ તમે ક્યાંય પણ હો, દુનિયાના કોઈ પણ ખૂણામાં હો, તો પણ તમને જો જિજ્ઞાસા હોય, આ જાણવાનું હોય, ઈચ્છા થતી હોય, તો તમે ત્યાં બેસીને પણ આ કોર્સ કરી શકો. અને આપણે જો ફાઇનલી આ 60 લાખ જૈનોને ટચ કરવાના હોય કે એનાથી વધારે પણ અજૈન લોકોને પણ ટચ કરવાના હોય, તો આજના દિવસે ઓનલાઈનનું માધ્યમ સ્વીકાર્યા વિના આપણે એટલું ઝડપથી નહીં થઈ શકીએ. એટલે આ 3-4 વિચારો છે. અને આઈ એમ શ્યોર કે આજે જે ચાલુ થાય છે એની આવતા દાયકામાં ઘણો મોટો જૈન યુવાનોને બાળકોને ફાયદો થશે. થેન્ક યુ વેરી મચ, ઓલ ધ બેસ્ટ. ખૂબ આભાર દીપકભાઈ, બહુ સ્પષ્ટપણે તમે તમારા વિઝનની વાત કરી અને એક ક્લિયર કટ માર્ગ પણ અમને દેખાડ્યો. અને આપણા કોર્સની જે કેટલીક જાહેરાતો આપણે કરવા ધારતા હતા એમાંની અમુક જાહેરાતને તમે આછકલો ઉલ્લેખ કરીને લોકોનો રસ જાળવી રાખ્યો. ખરેખર તમારા અમે ખૂબ જ આભારી છીએ. અને આપના આ ત્રણેય સૂચનોને આપણે ધ્યાનમાં લેશું અને આજે આ કાર્યક્રમ પૂરો થશે ત્યારે આપણે આ અંગેના કેટલાક સૂચનો પણ જરૂરથી આપશું.
હવે જેની આપણે રાહ જોઈએ છીએ અને જૈન સાહિત્યના સમુદ્રમાં તરવામાં માટે આપણે સૌ તૈયાર છીએ, એક ક્ષણ આવી ગઈ છે. પરંતુ ખાલી હું બેસીને અહીંયા વાત કરું કે જૈન સાહિત્ય એટલે આમ અને જૈન સાહિત્ય એ કેટલું યોગ્ય ગણાશે મને નથી ખબર, પરંતુ આ સાહિત્ય વિશે બોલવા માટે જે સૌથી સક્ષમ છે આપણા સૌના છે, અને જેમના શબ્દો પર આપણને સૌને અડગ વિશ્વાસ અને શ્રદ્ધા છે, એ વ્યક્તિ એટલે આદરણીય ડોક્ટર પદ્મશ્રી કુમારપાળભાઈ દેસાઈ. કુમારપાળભાઈ દેસાઈ ને ખાસ અમે વિનંતી કરી હતી કે તમે જો હશો તો જ અમે આ કાર્ય કરી શકશું, અને એમનો હંમેશા આપણને સૌને સહકાર રહ્યો છે. ખૂબ જ અત્યંત નમ્ર, પરંતુ જ્યારે એમના જીવનનો ગ્રાફ જોઈએ છે ત્યારે ખબર પડે છે સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, ધર્મ દર્શન અને સમાજ સેવા જેવા અનેક ક્ષેત્રો સાથે જોડાયેલા છે. ચરિત્ર, વિવેચન, સંશોધન, ચિંતન, અનુવાદ, નવલિકા, એટલાય વિષયો પર લખ્યું છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીના અંદાજે મળીને કુલ એમના 140 જેટલા તો પુસ્તકો છે. 1915 રણજીતરામ સુવર્ણચંદ્રક સાહેબને મળ્યો અને ગુજરાત યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના તેઓ ભૂતપૂર્વ ડીન તરીકે પણ સેવા આપતા હતા. જૈન વિશ્વભારતી લાડનુના પ્રોફેસર એમિરેટ્સ નું પણ એમને પદવી પ્રાપ્ત થઈ છે. જૈન દર્શનના જેટલા મોટા ચિંતક એટલા ગુજરાતી સાહિત્યના, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદે પણ સાહેબ રહી ચૂક્યા છે અને દેશ વિદેશમાં એમને અનેક પ્રવચનો આપ્યા છે. આપણા દરેક તત્કાલીન સવાલો જે છે, એ અહિંસા હોય, એ કોરોના હોય, એ કે પછી આપણા બીજા પ્રશ્નો હોય, એન્વાયરમેન્ટને લગતા પ્રશ્નો હોય, દરેકમાં એમને કોઈક ને કોઈક ચિંતન આપણને આપ્યું છે. કઈ રીતે એના પ્રેક્ટિકલી ઉપયોગ આપણે જીવનમાં લાવી શકીએ એ વિશે માહિતી એમને આપણને આપી અને રસ્તો દેખાડ્યો છે. ગુજરાત વિશ્વકોશના ટ્રસ્ટી અને બીજી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા કુમારપાળભાઈને 2004 એપીજે અબ્દુલ કલામના હસ્તે પદ્મશ્રીનો રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું અને એમને હું આવકારું છું અને જૈન સાહિત્યના અભ્યાસની વિસ્તરતી ક્ષિતિજો વિશે સાહેબ વાત કરે આપણા સૌ સાથે. કુમારપાળભાઈ, માત્ર આપના નામથી અત્યારે 300 જેટલા પાર્ટિસિપેન્ટો પોતપોતાના ઘરમાં કેમેરાની સામે તમને સાંભળવા માટે આતુર થઈને બેઠા છે, તો આપનો એક અલગ જ પ્રભાવ છે અને આપ જ અમને યોગ્ય માર્ગદર્શન આપી શકો, તો હું આપને આપની વાત રજૂ કરવા વિનંતી કરું છું. આદરણીય પદ્મશ્રી ડોક્ટર કુમારપાળભાઈ દેસાઈ, લાખ કરો ઉપાય તમે, છતાંના ખુલતી જીવનની બંધ બારી, લાખ કરો ઉપાય તમે, છતાંના ખુલતી જીવનની બંધ બારી સાહિત્યના એક ઈશારા પર ઉઘડે છે આખી આબ અટારી. સાહિત્યની આબ અટારીને ખોલવાનો આ એક વિરલ ઉપક્રમ એનો પ્રારંભ થઈ રહ્યો છે. એ કેવો સરસ અને મંગલ પ્રારંભ છે કે જૈન સાહિત્ય અકાદમી ટ્રસ્ટ દ્વારા જૈન સાહિત્યના સર્ટિફિકેટનો આ કાર્ય ચાલે છે. જૈન સમાજ આપણે સૌ જાણીએ છીએ કે એ લાભ પંચમીને જ્ઞાન પંચમી કહે છે, લાભ નહીં પણ જ્ઞાનની મહત્તા, અને કદાચ આપણું એ આજે નસીબ છે કે એ જ્ઞાનની મહત્તાનો એક મોટો આયામ એટલે કે જૈન સાહિત્ય એનો આજે આવો સરસ પ્રારંભ થઈ રહ્યો છે. જેમના જીવનમાં ધર્મ, પુરુષાર્થ અને નમ્રતા એ તંતોતંત જોવા મળે એવા સી કે મહેતા સાહેબ, એમના સુપુત્ર દીપકભાઈ, પુત્રવધુ ઈલાબેન, જેમણે સરસ મજાના પુસ્તકો આપ્યા છે અને જૈન સાહિત્યમાં જેમનું મહત્વનું યોગદાન થવા માંડ્યું છે, એવા શ્રી ભારતીબેન, બિપિનભાઈ કે જેમણે જૈન તત્વજ્ઞાનને સમગ્ર દેશમાં વધારે ને વધારે ફેલાય એનો પ્રયાસ કર્યો છે, અને બેન સેજલ કે પ્રબુદ્ધ જીવનના તંત્રી તરીકે એને એક આગવી પ્રતિભા ઉપસાવી છે, એવી જ એની પ્રતિભા ગુજરાતી સાહિત્યની એક અગ્રણી લેખિકા તરીકેની છે. એટલે કે આવી એક સરસ જ્યારે એક મેળાપ થયો હોય, બધા મળ્યા હોય ત્યારે આપણને કેવા કેવા સ્મરણો ચિત્તમાં જાગે. મારા મનમાં અત્યારે એક સ્મરણ જાગે છે અને એ સ્મરણ છે ગુજરાતના કવિ નિરંજન ભગતનું. નિરંજન ભગત પાસે એક વાર એક ફ્રાન્સના વિદ્વાન હતા. એમણે ભગત સાહેબને પ્રશ્ન કર્યો કે સાહેબ, મારા મનમાં એક બહુ મોટો પ્રશ્ન છે કે ગુજરાતની બે મોટી ઘટના, એક 24 એપ્રિલ 1930 ના રોજ થયેલી
અમદાવાદ થી નીકળેલી દાંડી કૂચ ની યાત્રા, દાંડી યાત્રા, અને બીજી ગુજરાતની જે ઘટના બની તે ઈસવીસન 1135 માં પાટણમાં સિદ્ધાંતની સવારી. આ બેમાંથી કઈ ઘટનાને તમે વધારે વજું કામ છો? ત્યારે ગુજરાતના સમર્થ કવિ અને વિવેચક એમણે કહ્યું કે ગુજરાતની મારી દ્રષ્ટિએ સૌથી મોટી ઘટના હોય તો તે ઈસવીસન 1135 માં પાટણ શહેરમાં થયેલી સિદ્ધાંત શબ્દાનું શાસન ને હાથીની અંબાડી પર મૂકી અને ફેરવવામાં આવ્યું હતું. તે ઘટના, જે ઘટનામાં જ્ઞાન છે એ હાથીની અંબાડી પર બિરાજ્યું અને રાજા, ગુરુ અને સમગ્ર સમાજ પગપાળા ચાલતો હતો. આપણે જાણીને આશ્ચર્ય થશે કે આપણા સાહિત્યિક કાર્યક્રમો તો એક દિવસ કે બે દિવસ ન હોય, એ દિવસે સતત 7 દિવસ સુધી પાટણમાં આનો ઉત્સવ ઉજવાયો. એનાથી એ વિશેષ આશ્ચર્યની વાત છે કે પાટણના રાજદરબારમાં આ સિદ્ધાયમ શબ્દાનું શાસન વ્યાકરણ વાંચવાનું આપણું આયોજન કર્યું. એક રાજદરબારમાં એક જૈન સાધુ કલિકાલ સર્વગ્રહ હેમચંદ્રાચાર્ય લખેલું વ્યાકરણ વંચાય, એની આપ અત્યારે કલ્પના કરો તો ખ્યાલ આવશે કે આ એક કેવી મોટી ઘટના બની હતી. એ વ્યાકરણ એટલે કોઈ નાનું વ્યાકરણ નહીં, 1.25 લાખ શ્લોક ધરાવતું એ સિદ્ધાયમ વ્યાકરણ. એની પ્રત એ ઈરાનમાં મોકલવામાં આવી, તિબેટમાં મોકલવામાં આવી, શ્રીલંકામાં. પાટણની પાઠશાળાઓમાં આનો અભ્યાસ શરૂ થયો અને ત્યારે ભગત સાહેબે કહ્યું કે જુઓ, આ ગુજરાતની સૌથી મહાન ઘટના છે, કદાચ વિશ્વની મહાન ઘટના છે. એ ફ્રેન્ચ વિદ્વાન આશ્ચર્યથી બોલી ઉઠ્યા, ઓ 1135 માં બનેલી ઘટના, અરે એ સમય તો અમે લોકો જંગલી અવસ્થામાં. આ છે આપણી જ્ઞાનની ધરોહર, અને એટલે જ આ સાહિત્યનો જે મહિમા છે એનો એ વિચાર કરવો જોઈએ. થોડા સમય પહેલા વર્લ્ડ બેંકના ચેરમેન એમ કહ્યું પોતાની સભામાં કે આપણે સૌ કોઈ ઇંગ્લેન્ડના દેવદાર છીએ. આખી સભામાં બેઠેલા સભાજનો સભ્યોને આશ્ચર્ય થયું, આપણે મળે ઇંગ્લેન્ડના દેવદાર? અરે ઇંગ્લેન્ડનો તો પૈસા આપણી પાસે છે, એટલે એનું દેવું તો આપણે આપણા ઉપર આવેલું છે, અને આપણે શેના દેવતા? ત્યારે એ ચેરમેન એમ કહ્યું કે આપણે સૌ ઇંગ્લેન્ડના દીવાદાર છીએ, કારણ કે આ ઇંગ્લેન્ડે આ જગતને એક સૌથી મોટો સાહિત્યકાર આપ્યો છે, એનું નામ છે વિલિયમ શેક્સપિયર, કે જેની વાત આ જગતમાં તમે ક્યાંય પણ જાઓ, કોઈ પણ ખૂણે જાઓ, તો એ વિલિયમ શેક્સપિયરનું સૌ સ્મરણ થાય. સાહિત્યનો જયારે આવો મહિમા છે, જૈન સમાજ પાસે એક વિશિષ્ટ વાત છે, અને એ વાત એ છે કે પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીની જે શૈલી હતી એ જ્ઞાતા શૈલી તરીકે જાણે. એ કોઈ પણ સિદ્ધાંતની વાત કરે, એ સંયમની વાત કરે કે આત્માની વાત કરે, તો આ દરેક સમયે એ જ્ઞાતા શૈલી એટલે કે ઉદાહરણથી વાત કરતા. આવી એ જ્ઞાતા શૈલીનો વિચાર કરીએ અને એમના ઉપદેશોને આપણા ગણધર ભગવંતોએ દ્વાદશાંગી આગમ સૂત્રોમાં ગૂંથી દીધા. એટલે કે એક સાહિત્યની બહુ મોટી પરંપરા આમાં છે. ઘણીવાર પ્રશ્ન થાય, અને હમણાં બહુ સરસ રીતે દીપકભાઈએ વાત કરી કે કમ્પ્યુટર બધું શીખવશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થી આ દુનિયા ચાલશે, તો પછી આ સાહિત્યની શી કરવું? આ સાહિત્ય એ માણસની અભિવ્યક્તિ છે, આ સાહિત્ય માણસની સંવેદના આપે છે, આ સાહિત્ય એ માણસને એના જીવનની વેદના પ્રગટ કરવાની અનુકૂળતા આપે છે. આપણું જીવન તો બહુ મર્યાદિત છે, આપણા અનુભવો, આપણી પરિસ્થિતિ અને આપણા સંજોગોની વચ્ચે આપણે જીવતા હોઈએ છીએ. ત્યારે એ અમર્યાદ જીવનનો વિચાર કરો. આજે આફ્રિકાના લેખકો પર થતા અત્યાચારોની વાત હું અહીંયા બેઠા બેઠા સમજી શકું છું, સાંભળી શકું. ત્યારે તમે વિચાર કરો કે આ જગતને તમારા ઘરની અંદર, કદાચ કલાપીનું એ સ્મરણ થાય તમને કે જીવી શું એકલા પુસ્તકોથી, મને બસ પુસ્તકો આપી દો, મારે બીજા કોઈની જરૂર. એટલે સમાજ બદલાય, જગત બદલાય, ટેકનોલોજી બદલાય, બધું જ બદલાય, પણ જ્યાં સુધી માણસ છે અને માણસના એના ભીતરમાં માનવતાની ખેવના છે ત્યાં સુધી સાહિત્ય જીવશે. આ જગત પર જ્યાં સુધી માનવ સંવેદના છે ત્યાં સુધી આ જીવશે, અને એટલે જ આપણા જીવતા જીવન સાથે આ સાહિત્યનું એક અનુસંધાન છે.
આપણા સિદ્ધાંતો એ અહિંસાનો સિદ્ધાંત હોય, એ અનેકતાનો સિદ્ધાંત હોય, આ સિદ્ધાંતો સ્થિતિસ્થાપક છે. એમાં આપણે વિશેષ પરિવર્તન નથી કરી શકતા, પણ સાહિત્ય તો એક સિદ્ધાંતને લે અને એ સિદ્ધાંતનું માંથી એક નવું મૂલ્ય એક સમયે પેદા કરે, બીજા સમયે એ નવું મૂલ્ય બીજું પેદા કરે. અને આથી જ આપણે જાણીએ છીએ કે મહાભારત એક નથી મળતા, મહાભારત ત્રણમાં છે. એટલે કે આની પ્રેરણા કેટલી સરસ છે. હું એમ કહું છું કે સાહિત્ય છે એ આપણને મળેલું સમજદારીનું વરદાન છે. અને તમે કલ્પના કરો કે એક શિવપુરીમાં ગ્વાલિયર પાસે આવેલી પાઠશાળામાં ભજવાતો એક ખેલ હતો. વિપિનભાઈએ બહુ સરસ નાટકો આપ્યા છે, તરત મને યાદ આવે. અને એ ખેલ એ હતો કે એમાં વિક્રમાદિત્ય હેવું નું પાત્ર જય ભીખું ભજવતા હતા, બાળક જય. એ વિક્રમાદિત્ય હેવુના પાત્રની એમના ઉપર એવી અસર પડી કે લગભગ 50 વર્ષ પછી એમણે વિક્રમાદિત્ય હેવુ વિશે એક 300 પાનાનું પુસ્તક. આ એક નાટકની ઘટનાનો નાનકડો પ્રભાવ છે. કરિકાલ સર્વગ્રહ હેમચંદ્રાચાર્યએ 84 વર્ષમાં ના આયુષ્યકાળમાં આપણે તેમ કહેવાય છે કે 3.5 કરોડ શ્લોકની રચના. આચાર્ય ભદ્રબાહુ સ્વામી, યાદ કરીએ જૈન સાહિત્યને ત્યારે, આચારામ સૂત્રકૃતાંક, આવા સૌ આપણા આગમો એવા 10 સૂત્રો ઉપર એમણે નિર્યુક્તિ લખી. અને એથી વિશેષ 1.25 લાખ પદ ધરાવતી વાસુદેવ ચરિત્રની રચના, આવા દિગ્ગજ સાહિત્યકાર, અને જેના નામ પરથી પાલિતાણા છે, અને કદાચ કોઈ સાધુના નામ પરથી ગામનું નામ પડ્યું હોય તો આ એક જ હશે. અને સાધુ હતા પાદલિપ્ત સુરી. એ પાદલિપ્ત સુરીએ તરંગવતી નામના પ્રાકૃત મહાકાવ્યની અદભુત રચના. તો એમ જોઈએ તો સિદ્ધસેન દિવાકરના ગ્રંથો તરફ આપણી દ્રષ્ટિ જાય. મલ્લવાદી સુરી કે જેમણે 24,000 શ્લોક ધરાવતા જૈન રામાયણ પદ્મચરિત્રની રચના કરી. દેવવર્ધી ગણી ક્ષમા શ્રવણ, 24 આગમશાસ્ત્રોને એમણે લિપિબદ્ધ કર્યા અને નંદી સૂત્રને કર્યા. અને યાદ કરીએ માનતુંગ સુરીને, ભક્તાવર સ્તોત્ર જેવી એક અપ્રતિમ રચના, જ્યાં અર્થની ગહનતા, ભાવની ઉત્કટતા અને અનુભવની માર્મિકતા આ બધું એકત્રિત થાય. એ ભક્તાવર સ્તોત્રની રચના આપણને એમની પાસેથી મળી કઈ રીતે? 1,444 ગ્રંથ વૈભવ આપનારા હરિભદ્ર સુધી સ્વયં એમના ગ્રંથ વાંચીને યોગ દ્રષ્ટિ સમુચ્ય. અબ્દુલ ફઝલ નામના ઇતિહાસકારે કહ્યું કે આ તો એક અનોખી વ્યક્તિ છે, આ ગ્રંથનું તો અભ્યાસ થવો. આવી રીતે અને જ્યારે એ કેવી જ્ઞાનોપાસના. હું આપને એ કહેવા માંગુ છું કે જૈન સાહિત્યની જે ધરોહર છે એની પાછળ લોકોએ પોતાનો જીવ રેખ્યો છે. એટલે કે 1,444 ગ્રંથ રચવા હોય તો કેવી રીતે રચી શકાય? જૈન સાધુની સગળી મર્યાદા. અને ત્યારે આચાર્ય હરિભદ્ર સુરીને લલ્લિક સુરીને એક રત્ન આપ્યો કે તમે રત્નના પ્રકાશથી બસ આ તમારું સર્જન રાત્રિ પણ ચાલે. જિનદત્ત સુરીનું સ્મરણ કરીએ, ઉપાધ્યાય યશોવિજયજીનું સ્મરણ કરીએ, ઉદય રત્નજીનું સ્મરણ કરીએ, અને આર્યપર્ણી જે 4th શતાબ્દીમાં એ એક વીર નિર્વાણની 4th શતાબ્દીમાં કુમારગીરી નામના પર્વતમાં યોજાયેલી દ્વિતીય આગમ વાંચના સમયે 300 વિદુષી સાધ્વીઓનું પ્રમુખ સંપર્ક. અને જયારે આગમ વાચના લખાતી ને પરમાત્મા કયો શબ્દ વાપર્યો છે મહાવીર સ્વામી એનો વિચાર થતો ત્યારે એમના મંતવ્યને મહત્વ આપવામાં. 14 ભાષાની જાણકાર આપણે ઋષભદેવની પુત્રી બ્રાહ્મીને જાણીએ છીએ, પણ એ જાણતા નથી કે આ જગતની જૂની લિપિઓમાંની એક એ આ બ્રાહ્મી લિપિ છે. અને ત્યારે એથી જ આગળ જઈને ધનપાલની વાત કરીએ, 12,000 પ્રમાણ વાળી અને ઋષભદેવ ભગવાનની એક સરસ કૃતિ લખી. રાજા ભોજ પાસે ગયો અને રાજા ભોજને કહ્યું કે પાછા એક અદભુત કૃતિનું મેં સર્જન કર્યું છે, મારા પદ્માત્માના ને ચરણે ધરી છે, એમના યશોગાન ગાયા છે, એમના જીવન છે.
રાજા ભોજે કહ્યું, કવિ ધનપાલ, તમને કોઈ કવિશ્વર કહે છે? તમને કોઈ સિદ્ધ સારસ્વત કહે છે? હું સ્વયં રાજા ભોજ તમને વાણી રચનાલ કહું છું. પણ એક કામ, ત્યાં ઋષભદેવ ભગવાનના નામના સ્થળે મારું નામ મૂકી અને યશો ગાય. આ કવિ ઉભો થઈ ગયો, શક્ય જ નથી. એટલે રાજા ભોજે ગુસ્સામાં આવી અને એ આખું એ જે ગ્રંથ હતો એ સગડી બનાવ્યો. એ ગ્રંથ પડી ગયો અને આ કવિ પોતે દુઃખી થઈને ઘેર આવ્યો કે હવે શું કરું. કવિ ધનપાલ ચિંતામાં, ત્યારે એની દીકરીએ કહ્યું કે પિતાજી, મને સાહિત્યનો એટલો બધો રસ છે કે તમે જેવું સર્જન કરતા હતા ત્યારે હું સતત આ વાંચતી હતી. એટલે આમ સહેજે ચિંતા ના કરો, ભલે ગ્રંથ બની ગયો પણ આખો એનો સાહિત્ય રસ મારા ચિત્તમાં જીવંત છે. અને એમાંથી જે ગ્રંથ રચાયો, ઋષભદેવ પરમાત્માની સ્તુતિનો, જેનું નામ છે તિલક મંજરી, એમને એ પુત્રીના નામ પરથી આપ્યું. મમ્મતે એમ કહ્યું છે કે રસાત્મકમ વાક્યમ કાવ્ય. રસાત્મક વાક્ય એટલે કાવ્ય. એનો અર્થ એ છે કે માનવ જીવનને રસાત્મક બનાવનારું કોઈ હોય તો તે કાવ્ય છે. આપણે જીવનને સરસ કરનારું હોય, સરસ શબ્દ એવો છે, તમે આગળથી જો પાછળથી બધું સરખું, તો આપણે જીવનને સરસ કરનારું હોય તો એ આ કાવ્ય. અને એટલે જ માણસને સર્વાંગ સુંદર બનાવે એનું નામ જ સાહિત્ય. અને એ સાહિત્યનું નામ છે મધ્યકાલીન સાહિત્યમાં. કદાચ જૈન સાહિત્ય એ મધ્યકાલીન સાહિત્યના 75% વધારે ભાગ રૂપે છે. આપણે જાણીને આશ્ચર્ય થશે કે મધ્ય યુગની અંદર 1800 જેટલા જૈન કવિઓ માં, 1800 કવિઓ એક યુગના ભાગમાં હોય. જૈનોના જ્ઞાન ભંડારો, એની વાત તો આપણે સૌ જાણીએ છીએ, અત્યંત વ્યવસ્થિત રીતે જળવાયા. અને ઉપાધ્યાય યશોવિજયથી સમય સુધી આવા ઘણા લોકોની વાત કરી શકાય. જૈન સાધુઓનો જીવનકાળ પણ લાંબો, અને જીવનકાળ લાંબો હોવાથી એનું સાહિત્ય સર્જન પણ લાંબો. 12-13 વર્ષની દીક્ષા હોય લીધી હોય, એ પછી અભ્યાસ શરૂ કર્યો હોય, અને પછી આપોઆપ એ સાહિત્ય તરફ વળ્યા હોય. મધ્યકાલીન સાહિત્યના કેટલા સ્વરૂપો જૈનો થયા છે એની વાત તો આદરણીય ભારતીબેન સરસ રીતે કરશે. પણ એ વિચાર કરીને જોઈએ ત્યારે થાય કે આ મધ્યકાલીન સાહિત્ય કેટલું, એમાં જૈનોએ કેટલું પ્રદાન કર્યું છે. તમે બેન સેજલે બહુ સરસ વાત કરી, જૈન રામાયણ અને જૈન મહાભારત. જૈન રામાયણ, મહાભારત, મેં હમણાં મહાભારત ઉપર ઘણો 7-1 વર્ષથી અભ્યાસ કર્યો. 640 પાનાની નવલકથા એક હતી, બીજી લખાય છે. પણ મહાભારત તમને 3 જ, અને એ પણ સંસ્કૃત. જ્યારે જૈન સાહિત્યમાં તમે તપાસ કરો તો જૈન સાહિત્યમાં હરિવંશ પુરાણ છે, એ મહાભારત છે, જે સાધુ કવિ જીનસેને લખ્યું. પણ પછી અહીંયા તો સંસ્કૃતમાં પણ મહાભારત રચાયું છે, પ્રાકૃતમાં પણ રચાયું છે, અપભ્રંશમાં પણ રચાયું છે, અને ગુજરાતી ભાષામાં, જૂની ગુજરાતીમાં પણ મહાભારત રચાયું. દરેક ભાષામાં રચાયેલા મહાભારતો પોતપોતાની રીતે જૈન મૂલ્યો પ્રમાણે એ તમને અહીંયા મળે. એ જ રીતે વિભત્સુરીએ જૈન રામાયણની રચના કરી અને એ પૌમચર્ય કૃતિ લખાઈ પ્રાકૃતમાં, એ પછી સંસ્કૃતમાં પણ તમને મળે, એ પછી તમને અપભ્રંશમાં પણ મળે. એટલે કેટલું વિપુલ સાહિત્ય સર્જન થયું છે વિચાર કરો. આચાર્ય કલ્પ પંડિત ટોડરમલજી, જે ગોમટ સાથે ટીકા લખતા, 6 મહિના થયા ટીકા, એમની માતા રોજ એક વસ્તુ ભૂલી જતી, એ શાકમાં મીઠું ના. આ 6 મહિના સુધી આચાર્ય કલ્પ ટોડરમલજીને ખબર ન પડી કે મારા શાકમાં મીઠું. આ એક સરફરોશી છે. કહેવાય છે કે બુદ્ધિસાગરજી મહારાજને 130 ગ્રંથ પૂરા કરવા, અને ત્યારે તમે કલ્પના કરો એક 25 વર્ષના સાધુપણામાં કેવી સાહિત્યની ઉપાસના, કે જેને નાનાલાલ જેવા કવિ કે મને આનંદ જોવું એટલે આનંદ યાદ આવે છે, રમણલાલ વસંતલાલ દેસાઈ જેવા આપણા વાર્તાકાર કે અરે બુદ્ધિસાગરજી મહારાજ એનું સાહિત્ય એ તો જન જન્મ વ્યાપ્ત.
હમણાં આપ જાણો છો આપણા વડાપ્રધાન શ્રીએ પણ બુદ્ધિસાગરજી મહારાજે વર્ષો પહેલા કરેલી ભવિષ્યવાણીનો એમના વક્તવ્યમાં ઉલ્લેખ કર્યો હતો. આવા બુદ્ધિસાગરજી મહારાજ જેમણે 130 પુસ્તકોની રચના કરી. અને આપણે એ કહું છે કે કઈ રીતે લખતા, મહુડી તીર્થની બહાર આવેલા સાબરમતી નદીના કિનારા પર એક ઊંડો કુવો, એ ઊંડા કુવામાં ઉતરવાના પગથિયા, થોડાક પગથિયા ઉતરો પછી એક સરસ મજાનું નાનું એક ખંડ આવે છે. એ બે ખંડમાં બેસીને પોતાના ઢીચણ પર ડાયરી રાખીને બાજુમાં 10 કિસ્સાઓ મૂકીને બુદ્ધિસાગરજીએ આ રચના. અને સાહિત્યની તાકાત તો એવી કે એમણે એક વાર એમ કહે છે કે કબૂતર વિશે કાવ્ય લખ્યું, અને એ જ કાવ્યની બાજુ બે નોંધે છે થોડી વારમાં એક બહારથી ઉડી અને કબૂતર. સાહિત્ય એ શાંત ક્રાંતિનું વાહક છે. આ દુનિયામાં સૌથી મોટી થયેલી ફ્રેન્ચ ક્રાંતિ એ ક્યાંથી થઈ, એ ફ્રેન્ચ એન્સાઇક્લોપીડિયાએ પ્રજાને સાચી વાત કરી અને આખી શાંત ક્રાંતિ. એટલે જૈન સાહિત્યને કોઈ એક નાનકડા દાયરામાં જોવાની આપણે અત્યાર સુધી ભૂલ કરી છે. આપણા કેટલાક સર્જકો, એ સર્જકોને આપણે યાદ કરીએ તો જય ભિખુ, મોહનલાલ ધામી, જય ભિખુની કથા આપણે આશ્ચર્ય થશે, ભાવીર સ્વામીનું એમણે લખેલું ચરિત્ર, એ ચરિત્રમાં ક્યાંય તમને કોઈ એવી પરિભાષા ન લાગે કે જે જૈન સમાજનો ન વ્યક્તિ હોય એ પણ સમજાય. બધું જ સમજાય, તમને તરત સમજાય, જૈન સમાજનો ન હોય એને પણ સમજાય. કારણ કે એમણે આ કથાઓમાંથી માનવ મૂલ્યો હતા. એ રતિલાલ દેસાઈ હોય, એ સુશીર હોય, અને આજના તો અનેક સર્જકો આવું સરસ સાહિત્ય કે જેમાં કોઈ ધર્મનો દાયરો નથી, જેમાં માણસનો દાયરો, અને પરમાત્માનો મુખ્ય સિદ્ધાંત જૈન ધર્મનો સિદ્ધાંત, એનું મુખ્ય માણસ તરફ છે, માણસની ભાવનાઓ તરફ છે, માણસના હૃદયમાં ચાલતી વિદનાઓ. અને એટલે જ કદાચ તમે જાણો છો કે ઝવેરચંદ મેઘાણી બાળપણમાં હતા ત્યારે એમને જૈન ધર્મ વિશે સરસ મજાનું કાર્ય. જૈન કથાઓની વાત કરું, જૈન સાહિત્યની વાત કરું, તો લગભગ 10-11 વર્ષની ઉંમરથી મેં પહેલી વાર્તા લખી જૈનમાં. આજે 6 સમય વીતી ગયો. આટલા વર્ષોમાં આ લગભગ 70 જેટલા જૈન ધર્મ વિષયક, જૈન સાહિત્ય વિષયક પુસ્તકોની રચના સામયિકોમાં લખ્યું. મારા માર્ગદર્શન હેઠળ જે સજ્જનો અને સાધુ મહાત્માઓ એ PhD કર્યું, એમનામાં પણ જૈન સાહિત્ય ઉપર એમણે PhD કર્યું. અખબારોમાં અનેક લેખો લખ્યા, અંદાજે 2000 વધારે થયા છે. અને આટલું બધું કર્યા પછી પ્રસ્તાવનાઓ પણ કેટલાની પ્રેમથી લખી. આ બધા જ કામ કર્યા પછી અત્યારે આ 60 વર્ષની લેખન યાત્રા પછી જૈન સાહિત્ય પર દ્રષ્ટિ મૂકો, એનો દરિયો જોઉં ત્યારે મને આલ્બર્ટ આઈન્સ્ટાઈન યાદ આવે. આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહેલું કે જ્ઞાનના મહાસાગરની ના કિનારે હું છીપલા વીણતો હોઉં ને એવું જ હજી સુધી થયું છે. એમ મારું પણ એક એમ છે કે આટલી નવલ, આટલી કથાઓ લખી, આટલું કામ કર્યું, આટલા લેખો લખ્યા, સામયિકમાં લખ્યું, પ્રસ્તાવ કરી શકાય, પણ છતાં આજે એક અહેસાસ કે આ સાગરની પાસે આપણે તો એટલે છીપલા માંડ લઈ શક્યા, હજી એ સાગરમાં જવાનો તો સાવ બાકી છે. અને એટલે આ સાહિત્યમાં ચિરંજીવ તક છે. આજે આપણે જાણીને આશ્ચર્ય થશે કે જ્ઞાન દર્શન અને ચારિત્ર વિશે હમણાં જ મેં એક આર્ટિકલ લખ્યો કે આપણા મેનેજમેન્ટની અંદર કઈ રીતે જ્ઞાન દર્શન ચારિત્ર. કદાચ જૈન સમાજ પાસે માણસને તૈયાર કરવાની સૌથી મોટી તાકાત છે, એટલે આ માનવ મૂલ્યો આપણે આપી શકીએ, આ જીવન મૂલ્યો આપણે આપી શકીએ. સમય બદલાય, સંજોગ બદલાય, પણ સત્વ નથી બદલાતા. અને એ જૈન સાહિત્ય પાસે આ સત્વ છે. એટલે જ મને આજે આનંદ છે કે આનું નામ અને નવા ઉઘાડ સાથે. અને એ નવો ઉઘાડ એ છે, તમે કથાઓનો તો મહાસાગર છે. પંચતંત્ર જે સામાન્ય રીતે એવી માન્યતા છે કે હિન્દુ લેખકોએ લખ્યું છે, એ પણ જૈન સર્જકોએ લખ્યું છે એમ નોંધાય છે. સિંધબદ્ધ સેલર
જેને વાંચી વાંચીને ઘણા લોકો મુક્તા થયા, એમને ખ્યાલ નથી કે આના મૂળ શ્રીપાલ રાજાના રાસની કથા. પણ અફસોસ, આપણે થોડું આ બધું ભૂલી ગયા. પણ આજે તમે વિચાર કરો કે આ કથાઓએ આપણા જીવનને કેટલી ઘડી છે. તમે નમસ્કાર મહામંત્રની વાત કરો ને તમને સુદર્શન શેઠનું સ્મરણ, તમે અડગ ધર્મશુદ્ધાની વાત કરો ને તમને તરત જ કામદેવ શ્રાવક યાદ આવે, તમે તપના પ્રભાવની વાત કરો અને તમને તરત જ ચંપા શ્રાવિકા જેને શહેનશાહ અકબર પર પ્રભાવ પડ્યો હતો પોતાના તપથી એ યાદ આવે છે. તમે અહિંસાની વાત કરો અને હિરવિજય સૂર્યનું સ્મરણ થાય. અને તમે દાનવીરની વાત કરો, દાનવીર શબ્દ આવે અને સામે જગડું સાથે ભાવા છે. આ બધી કથાઓએ આપણામાં મૂલ્યો મૂક્યા છે અને એવી વિપુલ હસ્તપ્રતો આપણી પાસે, એવા અનેક આયામો છે. આપણું પોતી કોઈ એક અર્થશાસ્ત્ર છે, આરોગ્ય શાસ્ત્ર છે, આહાર શાસ્ત્ર છે, સમાજશાસ્ત્ર છે. અને એટલે જ આ જે કામ થશે એ મારી દ્રષ્ટિએ એક એવું કામ થશે કે જે જૈન સમાજ વર્ષોથી જેની રાહ જોવે છે અને એ આપણે કરી શકીએ. પ્રજાની સમૃદ્ધિનું માપ એની ભૌતિકતા પર નથી, એની આંતર સમૃદ્ધિ ઉપર છે. સિક્કે બેતામાં આપણે એનું પ્રત્યક્ષ પ્રમાણ જોઈ શકીએ કે એમની બાહ્ય સમૃદ્ધિનો કોઈ સ્પર્શ નથી, એમની આંતર સમૃદ્ધિ. તો આવી આંતર સમૃદ્ધિ આપના હાથ, તમને સહૃદયતાની ઓળખ, માનવતાના મૂલ્ય સર્જના એ આ સાહિત્ય પાસે છે. જો સાહિત્ય ન હોય તો પ્રજા પાસે મૂલ્યો ન હોય, જો સાહિત્ય ન હોય તો માણસ પાસે સહૃદયતા ન હોય. આ રીતે મારી દ્રષ્ટિએ આ કદાચ જૈન સાહિત્યનો સર્વપ્રથમ અભ્યાસક્રમનો પ્રારંભ છે. હજી અનેક આયામો છે. જૈન કથાઓ ઉપર જગતમાં નાટકો, જૈન કથાઓ એટલી બધી પ્રસિદ્ધ છે. હમણાં ગુજરાત સમાચારમાં એક ભાઈએ કહ્યું કે મારે કુમારપાળ ભાઈ કથા જોઈએ છે, દર સપ્તાહે મળે તો મારે તરત ગુણવંતભાઈને કહેવું પડે વડોદરિયા, તો ભાઈ ગુણવંતભાઈ બરવાળિયા તમે જરાક આ એક એક કથા અમને આપતા જાઓ. એટલો કથા સાગર છે. અને આ કથાઓ એ માત્ર કથા નથી, બોલવાની વાત નથી, આ કથા એ જીવવાની વાત છે. અને એટલે એ જૈન સાહિત્યનું સર્જન થાય, નવલકથાઓ, નવલિકાઓ લખાય, કવિતાઓ લખાય, વાર્તાઓ લખાય, સરસ મજાના અખબારોમાં જૈન સાહિત્યના અભ્યાસીઓ પોતે લેખન કરે, મીડિયામાં કામ કરે. આમ એક બહુ જ મોટી વિશાળ દુનિયા આપણી પાસે છે. અને વિશાળ દુનિયા એ માટે છે કે આનાથી જ આપણે આપણો સાચો જીવન રસ પામતા હોઈશું. એક અર્થમાં કહીએ તો જીવન તરફ જોવાની દ્રષ્ટિ જૈન સાહિત્ય તો શું, તો જીવન તરફ જોવાની અનેકાંત દ્રષ્ટિ, મૃત્યુ તરફ જોવાની મંગળ દ્રષ્ટિ, સુખ તરફ જોવાની સત્ય દ્રષ્ટિ, દુઃખ તરફ જોવાની સમતા દ્રષ્ટિ, જગત તરફ જોવાની અહિંસા દ્રષ્ટિ, માનવ તરફ જોવાની કલ્યાણ દ્રષ્ટિ, અને આ બધાને મળે ત્યારે જ માનવી એનું એક પૂર્ણ વ્યક્તિત્વ ખીલવી શકે છે. અને એટલે જ આજે આ પ્રજાના પૂર્ણ વ્યક્તિત્વને ખીલવનારી બાબત, એના આત્માને અભિવ્યક્તિ કરનારી બાબત, એને આકાશ જેટલું ઉડ્ડયન આપનારી બાબત, નવી નવી ક્ષિતિજો ખોલનારી બાબત એનો આજે પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના એક મહાન કવિ આપણે સૌ જાણીએ છીએ, નવયુગનો જેને નાદ ફૂટ્યો હતો, નવયુગના પ્રહરી, એ નર્મદે કહ્યું કે શુભ શુકલ વિશે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત. આભાર આપશો. ખૂબ આભાર કુમારપાળભાઈ આપનો. જૈન સાહિત્યની વિસ્તરતી ક્ષિતિજો વિશે આપે ઘણી બધી વાત કરી અમારી સાથે. જૈન સાહિત્ય એ મુખ્યત્વે શું છે અને ગુજરાતી સાહિત્યની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે શા માટે જૈન સાહિત્યને ભૂલી જઈએ છીએ, એવો થોડોક ઉલ્લેખ પણ આપે કર્યો. પરંતુ મૂળ વાત જે આપે કરી કે જૈન સાહિત્ય દ્વારા મનુષ્યની જે કેળવણી થાય છે, ખાસ કરીને એનામાં સમતા દ્રષ્ટિ, શાંતિ દ્રષ્ટિ,
કલ્યાણ દ્રષ્ટિ, અહિંસા દ્રષ્ટિ નો વિકાસ થાય છે. એટલે એક આખું ચરિત્રાત્મક સાહિત્ય આપણને જૈન સાહિત્ય પાસેથી પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત હસ્તપ્રતો જે આપણી પાસે છે અને એની જે વિવિધતા છે, સાહિત્યનો એક જોડાણ હસ્તપ્રત સાથે પણ છે અને હસ્તપ્રતમાં જે ભાષા છે એની સાથે પણ આપણું એક જોડાણ છે. પણ આપણે સૌ એ પણ સાથે યાદ રાખવું જોઈએ કે ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષાના આરંભ કાળથી જૈન સાહિત્યનું મહત્વનું પ્રદાન છે. મુખ્યત્વે આપણને ગુજરાતી ભાષાનું વ્યાકરણ પણ સિદ્ધ હેમ શબ્દાનું શાસનમાંથી મળે છે અને ત્યાર પછી પ્રાકૃત, જૂની ગુજરાતી અને એ બધી ભાષાઓનો જેમ વિકાસ થતો ગયો, જેને આપણા સર્જકોએ યોગ્ય રીતે વાળ્યો તો માત્ર નહીં પણ તેમાં નવા નવા છંદોનો પ્રયોગ કર્યો. જે નવા છંદો આવ્યા એ નવા અનેક છંદો આપણને આપણા પ્રબંધોમાંથી, રાસામાંથી પ્રાપ્ત થયા છે. અનેક વાતો કુંવર પણભાઈ પાસેથી આપણને પ્રાપ્ત થાય છે, પરંતુ એક જૈન સાહિત્ય અને જૈન ફિલોસોફી કરતા ક્યાં જુદી પાડી શકીએ એ પણ આપણે જૈન સાહિત્યમાં આવરી શકીએ. કારણ કે આપણે ઘણી બધી વાર ધર્મની વાત કરતી વખતે આપણે એમ કહેતા હોઈએ છીએ કે આ સંજ્ઞાનો આ અર્થ થાય અને મારે આ રીતે ક્રિયા કરવી જોઈએ. એ એક ક્રિયા થાય, પરંતુ મનુષ્ય માત્રની કેળવણી માટે સાહિત્ય અત્યંત આવશ્યક છે. કારણ કે ઘણા બધા મશીનો હશે પણ તે મશીનોમાં જો સંવેદના નહીં હોય તો એ અધૂરું રહેશે. અને સાહિત્યનું મૂળભૂત કામ એ સંવેદનાને ઉજાગર કરવાનું છે. એ સાહિત્ય હંમેશા આપણને પ્રકાશમય બાજુ નથી દેખાડતી, એ આપણને મનુષ્યનો અંધકારમય ચહેરો પણ દેખાડે છે કે મનુષ્ય આવો પણ હોઈ શકે, પરંતુ આવો હોઈ શકે અને તારે એવા નથી થવાનું એની વાત સાહિત્ય પાસેથી આપણને મળે છે. સાહિત્ય આપણને સતત અંદરથી જીવતું રાખે છે. રામાયણની વાત કે મહાભારતની વાત હોય તો એ જૈનિઝમના પર્સ્પેક્ટિવથી, અથવા જૈન રામ કેવો હોય, જૈન નળ કેવો હોય કે જૈન દમયંતી કેવી હોય એની એક પરિકલ્પના પણ આપણી પાસે છે. એટલે આપણી પાસે બહુ જ સમૃદ્ધ કહી શકાય એવી એક માયથોલોજીની પરંપરા પણ છે. અને સૌથી મોટી પરંપરા જો આપણી પાસે એક હજી હોય તો તે કોશની પરંપરા છે. આપણે અભિજ્ઞાન રાજેન્દ્ર કોશને પણ અહીંયા યાદ કરી શકીએ કે કેટલું બધું શબ્દની દ્રષ્ટિએ ચર્ચા થઈ છે. શબ્દ, એના અર્થ, એના વ્યાકરણ, એની ઉત્પત્તિની વાત આપણા જૈન સાહિત્યમાં થઈ છે. પરંતુ આજે જૈન સમાજ એ દિશામાં થોડોક ઉદાસીન રહ્યો છે અને એ બધી વાત આપણે કરવી છે. અને એની ખરી ઘણી બધી વાત આપણને કુમાર પાળભાઈ પાસેથી તો મળી જ, પરંતુ આ વિશાળ એક ખજાનો જેમાં અનેક સ્વરૂપો રહેલા છે, એક તરફ ફાગુ છે, એક તરફ ચોવીસી છે અને યશો વિજયજી માત્ર એક નહીં ત્રણ ત્રણ ચોવીસીની રચના કરે છે. તો આ ચોવીસી સાહિત્ય, આ બારમાસી શું છે, આ પ્રબંધનું સ્વરૂપ શું છે, આટલા બધા સ્વરૂપોમાં જે સાહિત્ય લખાયું એની વાત તો ભારતીબેન મહેતા રાજકોટથી આપણી સાથે કરશે. ભારતીબેન દીપક મહેતા નો પરિચય આમ તો આપવાનો હોય તો એકમાત્ર પુસ્તકનો મારે ઉલ્લેખ કરવો પડે અને એ પુસ્તક છે હસ્તાક્ષરનું અક્ષયપાત્ર. તરત જ આપણને યાદ આવે ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબની જે ડાયરીઓમાં રહેલું અદભુત સાહિત્ય છે જેને આપણી સમક્ષ ભારતીબેને પોતે જાણે કે તપ ન ઉપાડી હોય એ રીતે એમને આ મૂકી આપ્યું છે. એમનો એક યજ્ઞ ચાલુ છે છેલ્લા ઘણા વર્ષોથી અને હજી પણ આ યજ્ઞ સતત ચાલતો રહેવાનો છે. અને ગુરુ મહારાજની ડાયરીમાં રહેલો ઘણો બધો સ્વાધ્યાય, ઘણો બધો માર્ગ આપણને અહીંયાથી એમના દ્વારા પ્રાપ્ત થયો છે. પણ તો ભારતીબેનનું બીજું પણ એક પાસું છે અને એ બહુ આપણને સૌને આશ્ચર્ય પમાડે અને રસ પમાડે એવું પાસું છે કે પોતે બેઝિકલી ડિઝાઇનર પણ છે. મને તો જયારે આ જાણ્યું ત્યારે ખૂબ આશ્ચર્ય થયું કે કોર્પોરેટ કંપનીઓ માટે લોગો ડિઝાઇન કરવાનું એક જુદું જ કામ તેઓ કરી રહ્યા છે. તો એક એવું વ્યક્તિત્વ છે જેને સાહિત્યમાં પણ રસ છે, ધર્મમાં પણ રસ છે અને સાથે સાથે સર્જનાત્મક બાબતોમાં પણ રસ છે. તો એવા ભારતીબેન હવે આપણી સાથે જૈન સાહિત્યના વિવિધ સ્વરૂપો અંગે વાત કરશે. ભારતીબેન દીપક મહેતા. આદરણીય ગુણીજનો, પ્રબુદ્ધજનો, કલ્યાણ મિત્રો, પ્રણામ. આચારમાં અહિંસા, વિચારમાં અનેકાંત, વ્યવહારમાં અપરિગ્રહ તથા જીવનમાં ક્ષમાપના એટલે જૈન ધર્મ. જૈનિઝમ ઇઝ નોટ અ રિલિજિયન, ઇટ્સ અ વે ઓફ લાઈફ. એક વિશિષ્ટ જીવન શૈલી, વિચાર શૈલી, કાર્યશૈલી. તેનું સર્જન વિસર્જન ન થઈ શકે, ફક્ત દર્શન થઈ શકે. કારણ કે જૈન દર્શન તો સત્યની જેમ શાશ્વત છે, સદા ઉપસ્થિત છે. પણ આજે આપણે વાત કરવી છે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, અર્ધમાંતિ, તમિલ,
કન્નડ, ડિંગળ, દેશી ગુજરાતી વગેરે ભાષાઓમાં રચાયેલ જૈન સાહિત્યની, તેમાં નિરૂપાયેલ વિવિધ સ્વરૂપોની, થોડી તેના કર્તાઓની, થોડી કૃતિઓની અને તેમાં ગોપાયેલ અણમોલ જીવન મૂલ્યોની ઘણી બધી વાતો આદરણીય પદ્મશ્રી ડોક્ટર કુમારપાળ ભાઈએ કરી જ છે. થોડી કદાચ રિપીટ પણ થશે, પરંતુ જોઈએ તો રચના સાલ ધરાવતી સૌ પ્રથમ સુદીર્ઘ જૈન કૃતિ મળે છે સન 1185 ની શ્રી ભરતેશ્વર બાહુબલી રાસ, જેના કરતા છે આચાર્ય શાલીભદ્ર સુરીશ્વરજી. તે પછી ઠેક 200 વર્ષ પછી જૈનેતર સુદીર્ઘ કૃતિ મળે છે સન 1371 માં કરતા અસાઈતની હંસાવલી. 9મી થી 18મી સદીની વચ્ચે જોઈએ તો 1700 જૈન કરતાઓ અને 500 જૈનેતર કરતાઓમાં જૈન કૃતિઓ 1800 અને જૈનેતર સુદીર્ઘ કૃતિઓ 750 મળે છે. આનું શું કારણ હશે? તો જૈન સંઘોની આર્થિક સંપન્નતા, સાહિત્યના વિવિધ સ્વરૂપો પરત્વેની અજોડ પ્રીતિ, સાચવણીની સૂઝ, હસ્તપ્રતોની સંચય કળા અન્વયે પાટણ, જેસલમેર, વલ્લભીપુર, અમદાવાદ, પાલીતાણાની ગ્રંથ ભંડાર, ભંડકિયા, સુરંગો વગેરેના કારણે આજથી હજારો વર્ષ પૂર્વેનું જૈન સાહિત્ય પણ અદ્યપી યથાતથ મળે છે. આજે જૈન હસ્તપ્રતોના જે 200 સંચયો છે અને જૈનેતર હસ્તપ્રતો ફક્ત 9 સંચયોમાં પ્રાપ્ય છે, એમાંના પાટણ સંચયમાં 20,000 પ્રતો, ફાબ્સ સંચયમાં 1500 પ્રતો, ગુજરાતી વિદ્યા શાખામાં 1000 પ્રતો મળે છે. તો આપણને એમ થાય, આખરે આ સાહિત્ય રચના શા માટે? સાહિત્યિક રચનાઓનું ઐતિહાસિક દસ્તાવેજી મૂલ્ય તો અવર્ણનીય છે. જૈન સાહિત્યમાંથી જ જે પશ્ચિમના ઇતિહાસકારો આવીને આપણા સાહિત્યનું જે સંશોધન કરી રહ્યા છે, એ લોકો કહે છે કે જૈન સાહિત્યમાંથી જ બૃહદ રીતે માનવ વિકાસના પગથિયાની, ભારતીય દર્શનની, સાંસ્કૃતિક ધરોહરની અને તે સમયના સામાજિક, રાજકીય, ધાર્મિક, પ્રાકૃતિક અને નૈતિક મૂલ્યોની આ વિશ્વને જાણ થઈ શકી છે. જૈન સાહિત્ય ધન કે યશના ઉપાર્જન માટે ક્યારેય લખાયા નથી, પરંતુ સ્વપુરુષાર્થ દ્વારા આત્માની ઉન્નતિ માટે, મોક્ષનો માર્ગ દર્શાવવા માટે, આત્મકલ્યાણ સાધવા, વૈરાગ્ય ભાવ વધારવા અને પોતાનું આત્મનિરીક્ષણ કરાવવા અને કરવા, ભક્તિમૂલક સિદ્ધાંતોનો પ્રચાર કરવા લખાયા છે. અને કુમારપાળ ભાઈએ જેમ કહ્યું ને એમ, કૃતજ્ઞતા વિના લખાતી કૃતિઓની તો ગરિમા જ આ જૈન સાહિત્યમાં વિશેષ રૂપે આસ્વાદ્ય બને છે. જૈન રચનાકારોમાં 12મી સદીના શ્રાવક કવિઓને જો યાદ કરીએ તો શ્રી યશશ્ચંદ્ર, શ્રી વિજયપાલ અને એ પછીના ખંભાતના કવિવર ઋષભદાસજી જેવા શ્રાવકોનું યોગદાન 2% છે, શ્રમણીજીઓનું યોગદાન 1% છે અને શ્રમણ ભગવંતોનું યોગદાન 97% જોવા મળે છે. તો આપણને વિચાર આવે કે રચનાકારોમાં જૈન શ્રમણો જ વધુ કેમ? જૈન મહાત્માઓ, શ્રમણો તથા શ્રમણીજી ભગવંતો વિશિષ્ટ શ્રેણીના ત્યાગી, સંયમી, તપસ્વી, નિસ્વાર્થી, પરોપકારી અને પૂર્ણ અભ્યાસુ હોવાથી ઉચ્ચ કોટીનું સાહિત્ય રચાઈ શક્યું છે. આપણે જ્ઞાનોપાસનાનું એક સુંદર ચિત્ર આપણી કલ્પના સમક્ષ ખડું કરીએ તો, પૂર્વે 8-10 વર્ષની વયે દીક્ષા લીધી હોય, પછીના 20 વર્ષ ફક્ત અને ફક્ત સાહિત્યનો, વ્યાકરણનો અભ્યાસ કરાવાય અને એ પછી ધારો કે આપણે આયુષ્ય ગણીએ 80 વર્ષનું, તો કવન કાળ રહ્યો 50 વર્ષનો અને એમાં અદ્ભુત સાહિત્ય જે રચાયું છે એનું આપણે વિશિષ્ટ સ્વરૂપ વૈવિધ્ય જે આંખે ઉડીને વળગે એવું છે, એના પર એક નજર ફક્ત ફેરવીએ, ફક્ત નામ બોલીએ તો છે ફાગુ કાવ્યો, રાસ, બારમાસા, પવાડો, હરિયાળી, સલોકો, વિવાહલુ, ઢાળો, હોરીપદો, છંદો, પૂજા સાહિત્ય, પ્રભાતિયા, ચોપાઈ, ગઝલો, ઉપદેશક પદો, હાલરડા, પ્રબંધ, આખ્યાન, થોકડા, ટપા, સંધિ, પટ્ટાવલી, મુક્તાવલી, વચનિકાઓ, બાલાવબોધો, સબકો, કથા વાર્તાઓ, ચરિત્રો,
અરે પ્રશ્નોત્તરના પણ ગ્રંથો લખાયા છે, પત્ર સાહિત્ય, તીર્થ સાહિત્ય, અનુવાદો, નાટ્ય સાહિત્ય, ટીકાઓ, અવચુરી, વૃત્તિ, ટિપ્પણ, વિજ્ઞપ્તિ પત્રો, ચિત્રકાવ્યો, ઓહો હો, વીસી, ચોવીસી, પચીસી, બત્રીસી, છત્રીસી, બોતેરી. હું હજી આરતી, પ્રભાધ્યા, સ્તવન, સ્તુતિ, સ્તોત્રો સજ્જાય હોય એની તો વાત જ નથી માંડતી. પણ આપણને એમ થાય, શું જૈન સાહિત્ય સ્વરૂપોનો પુષ્કરાવર્ત મેઘ આપણી ઉપર વરસી રહ્યો છે. આપણે બસ ફક્ત આપણું પાત્ર સીધું કરવાનું છે. આગમ સાહિત્ય તો સર્વોપરી છે જ, ઉપરાંત પદ્ય ગદ્ય સાહિત્યમાં થોડું થોડું અંદર ઝાંકીએ તો 13મી સદી થી 18મી સદી વચ્ચે રચાયેલ જૈન ફાગુ કાવ્યો. કોઈ પણ સ્વરૂપ જો નિશ્ચિત વર્તુળમાં પુરાઈ રહે ને તો એ સ્થગિતતા સાહિત્ય માટે ઘાતક પુરવાર થાય. ફાગુએ પોતાના વિસ્તારની શક્યતા અને ક્ષિતિજો વિસ્તારીને જૈન સાહિત્યને સમૃદ્ધિ બક્ષી છે. અહીં વસંત કે ફાગણની બદલે વર્ષા ઋતુને કેન્દ્ર સ્થાને રાખી છે. સ્થુલીભદ્ર કોષા પ્રેમ વિલાસ ફાગુ, નેમેશ્વર ચરિત ફાગુ, રાવણી પાર્શ્વનાથ ફાગુ વગેરે હજારો ફાગુઓ જે આજે આપણી પાસે ઉપલબ્ધ છે એમાં 60 કડી થી લઈને 350 કડીઓ સુધીની રચનાઓ જોવા મળે છે. રાસ સાહિત્ય સ્વરૂપની થોડી વાત કરીએ તો પ્રાચીન સાહિત્યમાં રાસાનું મુખ્ય લક્ષ્ય ભક્તિ તથા વૈરાગ્ય જ રહેતું. રાસના બે ભેદો હતા, તાલારાસ અને લકુટારાસ. 15મી સદી પછી રાસામાં શાંત રસ ઉપરાંત અદ્ભુત શૃંગાર અને કરુણ રસ પણ ઉમેરાયા. જૈન નૌપજીની ઓળીના 9 દિવસમાં જે શ્રીપાળ રાજાનો રાસ આપણે વાંચીએ છીએ તેમાં કર્મનો સિદ્ધાંત, તપનો મહિમા, શીલનું ગાન વગેરે કેટલાય ઉપદેશો, જેમ દીપકભાઈ મહેતાએ હમણાં જ વડોદરાથી વાત કરી એમ એક જ દીર્ઘ કથામાંથી કેટલા બધા મૂલ્યમય જીવન જીવવાની એક હાઈવે, એક એક્સપ્રેસ વે આપણને મળી જાય છે. 13મી સદીથી સર્જાયેલ રાસ જેવા કે પંચ પાંડવ રાસ, નળ દમયંતી રાસ, સમ્રાદિત્ય કેવડી રાસ તો 9000 કડીનો અને શત્રુંજય મહાત્મ્ય રાસ 8000 કડીનો વગેરે અગણ્ય રાસ આજે પણ ઉપલબ્ધ છે. 12મા તિથિવાર કાવ્યો ફાગુ અને રાસ પછી કાવ્ય પ્રકાર તરીકે અને કલાત્મકતાની દ્રષ્ટિએ જૈન 12મા ઉત્તમ ગણાયા છે. 12 માસની પ્રકૃતિના વર્ણનમાંથી આત્મબોધ તરફ જતી ગતિ આ સ્વરૂપમાં માણવા લાયક હોય છે અને સ્થુલીભદ્ર શિયળ વેલમાં આ વસ્તુ સુપેરે દેખાય છે. પ્રબંધની વાત કરીએ તો પ્રબંધ એટલે પ્રકૃષ્ટ રીતે બાંધેલી શબ્દાર્થ રચના. દાનવીર, ધર્મવીર, ક્ષમાવીર, શૂરવીર, યુદ્ધવીર શ્રેષ્ઠીઓના ચારિત્રની કથાના નિરૂપણને આ સ્વરૂપ ઈજન આપે છે. ભોજ પ્રબંધ, કુમારપાળ પ્રબંધ, શિશુપાલ વધ પ્રબંધ, કાન્હડ દે પ્રબંધ તથા પ્રબંધ ચિંતામણિ જેવા અનેક પ્રબંધ કોષ ગદ્ય અને પદ્યમાં કરેલી સાર્થ દીર્ઘ રચનાઓ સ્વરૂપે આજે પણ જોવા મળે છે. વીરનું પ્રશસ્તિ કાવ્ય એટલે પવાડો. પ્રાકૃતમાં એની માટે પવાડક શબ્દ છે. તે ઉપરથી કોઈ શહીદી વહોરનારની કીર્તિ, ગુણગાન, મહિમા ગાવામાં આવે તેવી રચનાને પવાડવું કહેવાય. વિદ્યાવિલાસ પવાડો આનું ઉત્તમ દ્રષ્ટાંત છે. જૈન સાહિત્ય હોય અને છંદોની વાત ન થાય તો કેમ ચાલે? છંદ એટલે અક્ષરમેળ કે માત્રામેળના નિયમોથી બનેલ કવિતા વૃત્ત. શ્રી પાર્શ્વનાથ પ્રભુના 108 નામનો છંદ કવિ ખુશાલ દાસે 1811 ઝૂલણા છંદમાં રચ્યો છે, જેમાં પ્રભુના 108 નામનો શું અદ્ભુત રીતે મહિમા ગવાયો છે કે ક્યાં વાત. અને શાંતિનાંદનો છંદ તો અદ્યપી ઘણા ઘરોમાં નિત્ય બોલાય છે. અરે સંસાર દાવાનલની જે સ્તુતિ આપણે બોલીએ છીએ એના ચારે પદ્યો અનુક્રમે ઉપજાતિ, વસંત તિલકા, મંદાક્રાંતા અને સ્ત્રગ્ધરા એમ ભિન્ન ભિન્ન છંદોમાં રચાયા છે. હરિયાળી કે ઉલટવાસી પ્રકારના સાહિત્યની જો વાત કરીએ તો હરિયાળીનો શાબ્દિક રીતે અર્થ લીલોતરી થાય, પરંતુ જૈન
કાવ્ય પ્રકાર તરીકે કોયડો કે સમસ્યા પ્રકારની કાવ્ય અભિવ્યક્તિ. પ્રથમ દ્રષ્ટિએ જ્યારે એ કાવ્યના સાહિત્યના પ્રકારમાંથી આપણે પસાર થઈએ ને ત્યારે આપણને એમ થાય ચિત્ર વિચિત્ર ઉક્તિઓ આ શું છે, અને પછી વિરોધાભાસથી થતું આશ્ચર્ય પમાડાય, અને પછી અંતમાં જ્યારે મૂળ અર્થ સમજાય ત્યારે આ કાવ્યાનંદની અનુભૂતિ બ્રહ્માનંદ સમાન બની જાય છે ને જૈન સાહિત્ય અનુપમ. અરે જૈન પૂજા સાહિત્યને યાદ કરીએ તો અનેરી ભાત પાડતું આ પૂજા સાહિત્ય તો ભક્તિ માર્ગની પરંપરાનું અનુસરણ કરે છે. મને યાદ છે મારા પપ્પા જ્યારે મિલિટરીમાં હતા અને રાત પડે ઘરે આવે ત્યારે હાર્મોનિયમ લઈને બેસી જાય અને લલકારે, રૂડો માસ વસંત ફળી બન રાજી રે રાયણ ને સહકાર વાલા. અમે એમ પૂછીએ કે પપ્પા રાયણ તો સમજાયા, સહકાર શું? સહકાર એટલે તો સહાય કે કોઓપરેશન, એટલું જ આપણે જાણતા. પણ આપણા સાહિત્યકારોએ શું શબ્દો પ્રયોજ્યા છે, એમણે સમજાવ્યું કે આ વસંત જે વસંતનો માસ છે, રૂડો માસ જે ફળ્યો છે અને એમાં જે વનરાજી ફલી ફૂલી છે એમાં રાયણ ઉપરાંત સહકાર એટલે આમ્રફળ કેરીની વાત છે, અને એ જે ફૂલી છે અને એટલા ભાવપૂર્વક લલકારતા કે ઘર પરિસરનું ભાવાવરણ જ પાવન થઈ જતું. આજે પણ પંચકલ્યાણક પૂજા, સત્તર ભેદી પૂજા, 99 પ્રકારી પૂજા, 64 પ્રકારી પૂજા આદિ જિનાલયોમાં ભણાવાતી જોઉં છું ને ત્યારે પિતાજી તો યાદ આવે જ છે, પરંતુ આ પૂજાઓના કરતા ઉપર બહુમાન વધતું જાય છે. જૈન ગીતા કાવ્ય, હમણાં જ પદ્મશ્રી કુમારપાળભાઈએ પણ આનો ઉલ્લેખ કર્યો. મહોપાધ્યાય શ્રી મેઘ વિજયજીએ સંસ્કૃતમાં રચી હતી અરહદ ગીતા, એના 36 અધ્યાયો રચેલા છે. એમાં દરેક અધ્યાયના પ્રારંભમાં શ્રી ભગવાન ઉવાચ અને ગૌતમ ઉવાચ એમ જોવા મળે છે. એના 27મા અધ્યયનના 15મા શ્લોકમાં જીન અને શિવ એ બંનેની વ્યાખ્યાનો એક એટલો સુંદર શ્લોક છે જેમાં બંનેના અર્થનું સરખાપણું બતાવ્યું છે. શ્રી દેવચંદ્રજીની અધ્યાત્મ ગીતા 49 ચોપાઈમાં રચેલી મળે છે. આ ગીતા દુર્બોધ હોવાથી એનો બાલાવબોધ પણ સાથે સાથે પ્રગટ થયો છે. હોરી પદો, આજ સુધી હોરી ગીતો અને શ્રી કૃષ્ણ એ તો જાણે એકમેકના પર્યાય લાગતા હતા, પણ મધ્યકાલીન જૈન કાવ્ય સાહિત્યની કલાત્મક વાનગી એટલે પણ હોરી પદો. તત્વજ્ઞાન, ત્યાગ અને વૈરાગ્યના અપૂર્વ આનંદના સહર્ષ સ્વીકારની અભિવ્યક્તિ આ પદોમાં થયેલી જોવા મળે છે. હોરી ખેલો રે ભવિક મન, હોરી ખેલો રે ભવિક મન ધીર કર કે સુમતિ સુરંગ ગુલાબ મંગાલો અભિર ઉડાવો જોરી ભર ભર કે. આહા હા, શું પદો છે! અને જૈન ગઝલો પણ આપણા આ સ્વરૂપકારોએ પ્રયોજ્યું છે. જૈન કવિઓએ ગઝલને એક રાગ તરીકે સ્વીકારીને રચના કરી છે જેમાં છંદ વૈવિધ્ય અને લયનું સાતત્ય તો જળવાયું જ છે, પરંતુ તે ઉપરાંત ગઝલની મસ્તી અને મિજાજ સાથે ઉપદેશનું તત્વ પણ અનુપમ રીતે જોવા મળ્યું છે. જૈન કથાત્મક સાહિત્યની વિપુલતા, વિવિધતા અને વરેણ્યતાથી તો વિદ્વાનો સુપરિચિત છે જ, પણ તેમાં દ્રશ્ય કાવ્યો એટલે નાટકો અથવા રૂપકો એ પણ મહત્વનું સ્થાન ભોગવે છે. યાદવ અભ્યુદય નાટક એટલે કે મહાભારત, રાઘવાભ્યુદય નાટક એટલે કે રામાયણ, નલવિલાસ આદિ નાટ્ય રૂપો આજે પણ પ્રસિદ્ધ છે. મને યાદ છે અમારા પાઠશાળાના બહેને નાનપણમાં પંડિત વીર વિજયજીની જે આ પંક્તિ છે ને, બંધ સમયે ચિત્ત ચેતીએ ઉદયે શ્યો સંતાપ, તો એમાં કર્મ ના જે બધા સ્વરૂપો છે એની માટેનું અમારી પાસે એક નાટક કરાવેલું, અને ત્યારે એમ થાય કે ઓહો, આ નાટ્ય રૂપ પણ કેટલું સુંદર રીતે આપણા સાહિત્યમાં પ્રયોજાયેલું છે. જૈન સંસ્કૃત કાવ્યો અને સ્તોત્રોની વાતો કરીએ તો વર્ગીકરણની રીતે તત્વ પ્રધાન અને ભક્તિ પ્રધાન વિષયો તો છે જેમાં, પણ આચાર્ય સિદ્ધસેન દિવાકરજીએ સંસ્કૃતમાં જયારે 32 રચી અને એ પૂર્ણ થતા જ શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા પ્રગટી એવો ઉલ્લેખ શ્રી ભદ્રેશ્વર કૃત કહાવલીમાં છે.
હમણાં જેમ કુમારપાળ ભાઈએ વાત કરી કે કબૂતરની કવિતા લખી અને ત્યાંથી કબૂતર પસાર થયો, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ રચેલા વિતરાગ સ્તોત્ર, સખલારજ સ્તોત્ર, મહાદેવ સ્તોત્ર, જીન સહસ્ત્ર નામ સ્તોત્ર, ત્રિંશિકા આદિ સંસ્કૃત કાવ્યો સ્તોત્રો હેમસ્તુતિ સ્તોત્રોમાંથી આપણને આજે મળે છે. જૈન કથા સાહિત્યના ચાર સ્વરૂપો જોઈએ તો જે પૌરાણિક કથા સાહિત્ય છે એમાં તીર્થંકરોના 24 તીર્થંકરોના ચરિત્રો સમાવિષ્ટ છે. ચરિતાત્મક જોઈએ તો એમાં દરેક મહાપુરુષો તથા સતીઓના જીવન ચરિત્રો છે. લોકકથાત્મક સ્વરૂપ જોઈએ કથાઓનું તો ભાવનાઓનું નિરૂપણ કરતી કથાઓ આમાં સમાવિષ્ટ છે, જેમાં પાદલિપ્તાચાર્યજીની તરંગલોલા, જેનો હમણાં જ ઉલ્લેખ પદ્મશ્રીજીએ કર્યો, અને હરિભદ્ર સુરીશ્વરજીની સમરાઈ ચકહા અતિવ પ્રસિદ્ધ છે. સંગ્રહરૂપ જે આ સાહિત્ય કથાનો સ્વરૂપ છે એમાં આગમ અને નિર્યુક્તિઓમાં ઘણા બધા કથાનકો સંપાદિત થયા છે, પણ એમાં ક્યારેક છે ને અમુક કથાનકો માત્ર ઉલ્લેખ રૂપે રહી જતા હોય ત્યારે એની જે ટીકા થાય એમાં એ માંડીને કહેવાય. દાખલા તરીકે ત્રિષષ્ઠી શલાકા પુરુષ, પ્રબોધ ચિંતામણી, કથા 32, ઉપદેશમાલા ઇત્યાદિ. ઉવસંગ્રહમ સમા અનેક સ્તોત્રોના રચયિતા અને આ અવસર પીઢીના અંતિમ 14 પૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામીજી, એમના ભ્રાતા વરાહમિહિરજી, ગુરુદેવ રસ વિજેતા શ્રી યશોભદ્રાચાર્યજી, અંતિમ 10 પૂર્વી શબ્દાલ પુત્ર સ્થુલીભદ્રજી અને પોતાના પુત્ર મનાક ઋષિના આત્મકલ્યાણ અર્થે 14 પૂર્વમાંથી ઉદ્ધરીને અને સાંજના સમયે વિકાળે પણ ભણી શકાય તેવા 10 અધ્યયન વાળા 10 વૈકાલિક સૂત્રના રચયિતા પૂજ્ય સ્વયંભવ સ્વામી આદિને દરેકને વંદન કરીને 3.5 કરોડ શ્લોકની રચના કરનાર વિરાટ વિભૂતિ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીને સ્મૃતિવંત કરીએ તો સન 1220માં 75 વર્ષની ઉંમરે મહાકાવ્ય ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્રમાં તેમણે 36,000 ગાથાઓ રચી છે. આ ગ્રંથ જો સાધ્યંત વાંચવામાં આવે તો સંસ્કૃત ભાષાના એક આખા કોષનો સમગ્ર અભ્યાસ થઈ જાય એવી તેની ગોઠવણી છે એમ કહેવામાં આવ્યું છે. રાજા સિદ્ધરાજ જયસિંહની વિનંતીથી તેમણે સિદ્ધ હેમ શબ્દાનુશાસનમ નામના વ્યાકરણની જે રચના કરી એને તો પાટણમાં હાથીની અંબાડી ઉપર રાખી ભવ્યાતિ ભવ્ય વરઘોડો કાઢી બહુમાનપૂર્વક શ્રુત ભક્તિ કરેલ એ આપણને સર્વને વિદિત છે. ન્યાયાચાર્ય યશો વિજયજીએ સન 1730માં રચેલ 5,500 શ્લોક પ્રમાણ દાર્શનિક કૃતિઓ ન્યાયખંડમ ખાદ્ય અને વિજયપ્રભ સુરી સ્વાધ્યાય આજે પણ મળે છે. અને યાદ કરીએ પેલી 12 ચક્રવર્તી અને 9 વાસુદેવની ગાથા, ચક્કી દુગ્ગમ હરિપડગમ, પડગમ ચક્કી ન કેશવો ચક્કી, કેશવો ચક્કી કેશવ દુ ચક્કી કેસી અચે ચક્કી. ઉપરોક્ત ગાથાનો ખરેખર અર્થ સમજવો હોય તો આપણે આ સાહિત્યના કોર્સમાં તો એડમિટ થવું જ પડશે, પણ જ્યારે આ ગાથા પૂજ્ય શ્રી યાકીની મહત્તરાજી એકવાર સાંજે પોતાના ઉપાશ્રયમાં બેસીને ભણતા હતા તે સમયે જ પૂજ્ય હરિભદ્ર સુરીજી મહારાજ શ્રી જૈન શાસનને મળ્યા, જેમણે આગળ જતા 1444 ગ્રંથો રચ્યા. આચાર્ય શ્રી પાદલિપ્ત સુરીજીને વાત યાદ કરીએ તો 2000 વર્ષ પૂર્વે, હા, ઈસુની 2 શતાબ્દીમાં નિર્વાણ કલિકા નામનો પ્રતિષ્ઠાને લખતો ગ્રંથ સંસ્કૃતમાં એમણે જ રચેલો છે, જેના ઉપરથી પાલિતાણાનું નામ પડ્યું છે. આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર સુરીશ્વરજીએ સન્મતિ તર્ક, શક્રસ્તવ, 32, 32 ન્યાયાવતાર જેવી અપૂર્વ રચનાઓ સંસ્કૃતમાં કરેલી છે. મહાપ્રભાવક ઉમા સ્વાતીજીને તો કેમ વિસરાય. 3 સદીમાં પ્રશમરતી, તત્વાર્થ સૂત્ર આદિ તે યુગની બરોબરી કરી શકે તેવા 500 ગ્રંથોની રચના સંસ્કૃતમાં જ કરી છે. સંવત 1640માં મહાન ઉપાધ્યાય જી સમય સુંદરજીને યાદ કરીએ તો એમણે પોતાની અષ્ટલક્ષ્મી નામની કૃતિમાં ફક્ત 8 અક્ષરનું એક પદ વાક્ય હતું, રાજા નવ દદતે સૌખ્યમ. આ 8 અક્ષરના પદ વાક્યના 8,00,000થી વધુ અર્થ સમ્રાટ અકબર સમક્ષ લાહોરમાં કરી દેખાડ્યા હતા.
ઉપરાંત ભાવ શતકના 100 શ્લોકની રચના પણ તેમણે સંસ્કૃતમાં કરી હતી. શું હશે એમની મેધા? 17મી સદીના આદ્ય પ્રણેતા ઉપાધ્યાયજી શ્રી અશો વિજયજીની કૃતિઓ લઘુ સ્યાદવાદ રહસ્ય, ન્યાયવાદાર્થ, અધ્યાત્મ મત પરીક્ષા, યોગ દ્રષ્ટિ સમુચ્ચય, સપ્તભંગી પ્રકરણ આદિ આજે પણ સંસ્કૃતમાં ઉપલબ્ધ છે. અમદાવાદના વિશ્વકોશ ભવનમાં અત્યારે જે બહુ જ મોટું કામ ચાલી રહ્યું છે જૈન વિશ્વકોશનું, એમાં જે અધિકરણો લખવામાં આવતા હોય છે એમાં હમણાં જ શ્રી કુમારપાળભાઈએ મને એક અધિકરણ લખવા મોકલ્યું છે સપ્તભંગી ઉપર. હવે સપ્તભંગી ઉપર ફક્ત 50 લાઈન લખવાની હોય અને એમાં આ ગ્રંથમાંથી જ્યારે પસાર થઈએ ત્યારે એમ થાય કે આમાંથી કેવી શ્રેષ્ઠ 50 લીટીઓ ગોતવી પડશે કે જેને કારણે અધિકરણમાં એવી રીતે ઉપયોગી થાય કે ભવિષ્યના જે અધ્યાત્મ પીપાસુ લોકો છે, જે સાહિત્યના પીપાસુ લોકો છે, એને સપ્તભંગી અસ્તિ નાસ્તિ બધા વિશે બરાબર ખબર પડે. કારણ કે એ તો આપણા જૈન ધર્મનો, જૈન ફિલોસોફી, જૈન તત્વજ્ઞાન, જૈન તત્વ દર્શનનો એક બેઝ છે. વ્યાકરણ શાસ્ત્ર પ્રવાહ દર્શનની વાત કરીએ તો એ તો બહુ જ ન્યારી વાત છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પ્રાકૃત વ્યાકરણ અંતર્ગત અપભ્રંશ વ્યાકરણ નામના 8મા અધ્યાયમાં લખે છે કે સંસ્કૃત અને પ્રાકૃતની તુલનામાં અપભ્રંશ ભાષા વ્યાકરણ અધ્યયન કરનારની સંખ્યા ઘણી અલ્પ છે. 9મી સદીના અપભ્રંશના કવિરાજ સ્વયંભૂદેવ અને પુત્ર કવિ ત્રિભુવનના સંધિબંધ કમહા કાવ્યો જ આજે પ્રાચીન અપભ્રંશ સાહિત્યના આધારભૂત ગણાય છે. તેમની રચના પૌમચર્ય, જેનો ઉલ્લેખ હમણાં આજે પણ થયો, એટલે કે પદ્મચરિત, એટલે કે રામાયણ પુરાણ નામે પ્રસિદ્ધ છે. કેટલા બધા આચાર્ય મહારાજો, લાવણ્ય સુંદરજી, જીનહર્ષજી, પંડિત વીર વિજયજી, મંગલ માણિક્યજી, સોમ સુંદરજી, ઋષિવર્ધન સુરીશ્વરજી, પાર્શ્વચંદ્ર સુરીશ્વરજી, જયશેખર સુરીશ્વરજી, જયવંત સુરીશ્વરજી, અરે આનંદ ઘનજી, જીન વિજયજી, માણેક વિજયજી, કુશળ લાભજી, અમર વિજયજી, ઓહો, જેટલા પણ આ સાહિત્યના કર્તાઓને આજે આપણે યાદ કરીએ અને એમને વંદન કરીએ એટલા ઓછા છે. આજે આપણું જીવન જે પણ રીતે મૂલ્યવંતું બન્યું છે એનું કારણ આ સાહિત્ય છે. અને એ સાહિત્યમાંથી કથા રૂપે આપણા સુધી કેટલી બધી વાતો આવી છે અને એને આપણે આપણા વિચારોમાં, આપણા કાર્યોમાં ઉતારી રહ્યા છે, એનો બધો જ શ્રેય એમનો છે. બાકી આપણામાં તો કોઈ સામર્થ્ય જ નથી. યાવત ચંદ્ર દિવા કરવ, આ ભવ્ય ઉદાત્ત સાહિત્યિક વારસાનું જતન અને સંવર્ધન થતું રહે એ આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. એ શ્રી સી કે મહેતા મારા મામાને બરાબર સમજાયું અને એટલે જ એવું મન થયું એમને કે આપણા આ અમૂલ્ય જૈન સાહિત્ય વારસાના અમૂર્ત રૂપને એક કોર્સ દ્વારા અને એ સેજલબેનના ખભે એમને સારથી બનાવીને એને એક મૂર્ત રૂપ આપીએ અને એની અભિવંદના કરવા આ કોર્સના સ્વપ્ન દ્રષ્ટા શ્રી સી કે મહેતા પરિવાર અને આ કોર્સને આકારનાર અને એક્ઝિક્યુટ કરવામાં સહાય કરનાર દરેક ભવિજનોને. કુમારપાળભાઈ, આજે એવું મન થાય છે કે આપ બધાને અને આપ બધાને હાથીની અંબાડી ઉપર બેસાડીને આપ સર્વનું અભિવાદન કરીએ. એક સમર્થ વિચાર ઇતિહાસ બદલી શકવાનો છે અને દેવગુરુ ધર્મની કૃપા થકી આપણા સૌના મૃણમય રૂપી ઘટમાં ચિન્મય દીવો પ્રગટે અને આ સાહિત્ય સંપદા થકી આ વિવિધ સ્વરૂપ વૈવિધ્યને સમજવા થકી આપણા સૌના દિવ્ય જીવનનો ઉઘાડ થાય એવા મનોરથો સાથે આપ સૌને વંદન, આભાર, અસ્તુ. સાહિત્યની અવિરત ધારામાં કેટલી છોળો છે અને છોળોનો અનુભવ આપણને ભારતીબેનના વક્તવ્ય દ્વારા થયો. કેટલી વાત કરી ભારતીબેન, તમે સ્વરૂપોની વાત કરી, સર્જકોની વાત કરી, એમાં રહેલી કેટલીક થોડા થોડા તમે વિષયોને પણ ક્યાંક સ્પર્શવાનો પ્રયત્ન કર્યો, અર્થોને સ્પર્શ્યા, વ્યાકરણને સ્પર્શ્યા અને આખા વર્ષનો કોર્સ તમે થોડાકમાં સહુને આપીને આમ ભીંજવી દીધા. એટલે આ પહેલો વરસાદ કેટલો આહલાદક હોય એવું આ પહેલું વ્યાખ્યાન ભારતીબેનનું સાહિત્યના સ્વરૂપ લક્ષી આપણને સૌને આહલાદક લાગ્યું. ખૂબ જ અભ્યાસપૂર્ણ અને ખૂબ જ સુંદર આપના આ વ્યાખ્યાનથી ઘણા લોકોની અંદર એક રસ જાગૃત થયો હશે. જૈન સાહિત્ય શ્રદ્ધા
ભાષા, તાર્કિકતા, વ્યાકરણ, છંદ કેટલું લઈને ચાલે છે. અને પછી ભારતીબેન પાછા એમ પણ કહે છે કે તો સંસ્કૃતમાં પણ છે, પ્રાકૃતમાં પણ છે, અપભ્રંશમાં પણ છે, અને આપણી જનપદીય ભાષાઓ તમિલમાં, કન્નડમાં, મરાઠીમાં, ગુજરાતીમાં, હિન્દીમાં, રાજસ્થાનીમાં, કેટલી ભાષાઓમાં વહેંચાયેલું છે. અને આ સાહિત્ય શબ્દ જે છે ને એ સહિતમાંથી આવ્યો છે. અને એમાં જે મૂળ ભાવ છે એમાં લોક, મિત્ર, શત્રુ, સર્જન, દુર્જન બધાના સમાન હિતનું પ્રતિપાદન થાય. અને એવું સાહિત્ય આપણા જયારે સમયમાં રચાયું, જૈન સાહિત્ય રૂપે કહેવાયું, એ આપણે જૈન સાધુ ભગવંતોએ, જૈન કથાકારોએ રચ્યું, પણ એ સર્વજન માટે, એ કોઈ એક સંપ્રદાય કે કોઈ એક પરંપરા માટે ક્યારે પણ ન, એ સર્વજનનું બને, સર્વજન હિતાય એનો મૂળ ઉદ્દેશ્ય હતો. પરંતુ એકમાત્ર ધાર્મિક શબ્દને કારણે એ થોડાક બંધિયાર રૂઢિચુસ્ત વાતાવરણમાં આવી ગયું. અને એને ચાલો આપણે સૌ સાથે મળીને ખુલ્લી છાલક બધા ઉપર રાખીએ અને કહીએ કે ચાલો આપણે તો બધા માટે છીએ, હું વિશ્વ માનવી બનું એવી ઉમાશંકરની ભાવના છે ને, એમ આપણે આપણા સાહિત્યને સર્વ સાહિત્ય બનાવ્યું. અને એની શાસ્ત્રીયતા તપાસી, એની તાર્કિકતા તપાસી, એના વ્યાકરણને, એના છંદને આપણે જોઈએ અને એ બધી. અને સ્વરૂપોની પણ વાત કરીએ એટલે મને ભારતીબેનની વાત કરતા કરતા એમ થાય, તમે ખંડકાવ્ય, ગદ્યકાવ્ય, નાટક, નીતિકથા, પુરાણ કથા, લૌકિક કથા, અદભુત કથા, કેટલી બધી વાતો આવી જાય. તો આમ જોઈએ તો 3 વર્ષનો ડિગ્રી કોર્સ છે દીપકભાઈ, તમે પરવાનગી આપો તમે 3 વર્ષનો ડિગ્રી કોર્સ કરીએ. પરંતુ આપણે આરંભ કરશું ક્રેશ કોર્સથી, સર્ટિફિકેટ કોર્સથી, અને પછી મહેતા પરિવાર જો આપણને સહકાર આપશે તો આપણે એને 3 અને 5 વર્ષ સુધી પણ લઈ જશું. અને ખૂબ જ થેન્ક યુ, અને એક ખૂબ જ આનંદ સાથે આપણે હવે આપણા ત્રીજા આજના બહુ જ મહત્વના વક્તા, અને આ કોર્સનું જયારે બીજ વવાતું હતું ત્યારે મારી સાથે સતત ચાલનાર અને આ બીજ વાવવામાં અમને સૌને સહાયક બનનાર એવા ડોક્ટર બિપિનભાઈ દોશીને હું આમંત્રણ આપું છું. બિપિનભાઈ દોશીનું નામ મુંબઈ અને ભારત માટે અજાણ્યું નથી જ, વિદેશ માટે પણ અજાણ્યું નથી. ખૂબ જ મહત્વનું કાર્ય બિપિનભાઈએ જૈન ફિલોસોફીનો કોર્સ મુંબઈ યુનિવર્સિટીમાં આરંભીને કર્યું. જૈન ફિલોસોફીનો કોર્સ આજે કેટલાય વર્ષોથી મુંબઈ યુનિવર્સિટીમાં ચાલે છે અને મારા ખ્યાલથી 6000 કરતા વધારે વિદ્યાર્થીઓ એમાં તૈયાર થયા છે, જેમાં જૈન ફિલોસોફીની એમને સમજ સ્પષ્ટ કરી. બિપિનભાઈ આમ પોતે ડોક્ટર છે, પરંતુ જૈન નાટક અને સાહિત્યમાં એમને ખૂબ રુચિ છે. એમને જૈન નાટકો લખ્યા છે અને કેટલાક જૈન સંશોધનો કર્યા. વિરચંદ ગાંધીનું એમનું કરેલું કાર્ય આપણને સૌને સતત યાદ આવે. તો બિપિનભાઈ અમારા કોર્સમાં આપણા ટ્રસ્ટના એક ટ્રસ્ટી તો ખરા, પરંતુ કોર્સ ડિઝાઇનમાં અને આપણા કોર્સને આગળ લઈ જવામાં મદદરૂપ થનાર એકેડેમિક, ડોક્ટરેટ, ચિંતક, લેખક અને સાથે સાથે બિપિનભાઈ કવિ પણ છે. તો ડોક્ટર બિપિનભાઈ દોશીને આમંત્રણ આપું છું કે શા માટે આ કોર્સ શૈક્ષણિક રીતે આવશ્યક છે એની થોડીક તાર્કિક વાતો આપના વક્તવ્યમાં કરો ડોક્ટર બિપિનભાઈ દોશી. આપ સૌને સાદર જય જીનેન્દ્ર. સૌ પ્રથમ તો એવું લાગુ કે મારો જેટલો પણ સમય છે તે ભારતીબેનને અર્પણ કરી દો, કારણ કે મને એમ લાગ્યું કે તમને ભારતીબેન સાંભળતો જ રહું. મિત્રો, પણ કહેવાય છે કે કોઈ વ્યક્તિ ઇતિહાસ લખતું હોય છે, કોઈ વ્યક્તિ ઇતિહાસ વાંચતું હોય છે, પણ કોક એવી વ્યક્તિઓ હોય છે કે જે ઇતિહાસનું સર્જન કરતું હોય છે. અને ખાસ કહીએ તો મહેતા પરિવાર, એની સાથે સેજલબેન, ભારતીબેન અને કુમારપાળભાઈનું માર્ગદર્શન, અને આજે જેટલા પણ દર્શકો અહીં આપણી સાથે છે એ કઈ ઇતિહાસમાં નવું પ્રકરણ ઉમેરાઈ રહ્યું છે એના સાક્ષી બન્યા છે, તો એ સૌને હું મારા વંદન કરું છું. ભારતીબેનને સાંભળ્યા અને એની પહેલા કુમારપાળભાઈને સાંભળ્યા ત્યારે મને એવું લાગ્યું કે વડોદરાના સ્ટેશન ઉપર આપણે ઊભા હોઈએ અને રાજધાની પસાર થઈ જાય અને પછી કોઈ ભારખાનું ચાલવાનું હોય, કદાચ મારું વક્તવ્ય એવું ભારખાના જેવું જ કદાચ હશે. પણ ભારતીબેનને સાંભળ્યા પછી સાહિત્યની વાત કરવા માટે મારી ક્ષમતા કેટલી છે એ વિચાર કરતા જ એમ લાગ્યું કે આ બધું પાનું જે લખ્યું છે ને એને ફાડીને ફેંકી દો. એટલું સુંદર વક્તવ્ય ભારતીબેનનું આપણે સાંભળી. મિત્રો, મારે વાત કરવાની છે કે આવા પ્રકારનો કોર્સ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શા માટે લઈ જવો જોઈએ એની થોડીક પૂર્વ ભૂમિકાની હું આપણી સામે વાત કરીશ. પેલા તો અહીંયા મારો એક મારી એક ફરિયાદ પણ છે
કે જ્યારે ભારતીબેન જેવા, સેજલબેન જેવા અને કુમારપાળભાઈ જેવી વ્યક્તિઓ હોય અને આ સાહિત્ય આપણા સમાજ સુધી નથી પહોંચ્યું, એમાં કોનો વાંક છે કાઢવાની અત્યારે ચર્ચા નથી કરવી, પણ નથી પહોંચ્યું એ હકીકતનો તો આપણે સ્વીકાર કરવો જ પડશે. સામાન્ય રીતે ઘણા વર્ષોથી આપણે જોયું છે કે ધર્મ ને લગતું કાંઈ પણ હોય તો એ પાઠશાળામાં ભણાવાય, પછી એ ઇસ્લામ હોય તો મદ્રેસામાં ભણાય, કે પછી ક્રિશ્ચનો હોય તો ચર્ચમાં ભણાય. આવી એક પ્રકારની પરંપરા વર્ષોથી ચાલતી હતી અને એ પરંપરાને કોકે તો ક્યારેક તોડવી જ પડશે. કહેવાય છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં મેક્સ મુલર વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ સ્ટાર્ટ કમ્પેરેટિવ ફિલોસોફી, અને ત્યારથી કદાચ દરેક પ્રકારના ધર્મની વાતો અથવા તો એના વિષયોને આપણે યુનિવર્સિટી લેવલ ઉપર અથવા તો શૈક્ષણિક સંસ્થાઓના લેવલ ઉપર લઈ જવા એવી શરૂઆત થઈ છે. હું એક મારી અંગત વાસથી થોડીક શરૂઆત કરીશ, કારણ કે એકચ્યુઅલી મેં કહ્યું હું તો એક ડોક્ટર છું અને જૈન ધર્મ ના જ્ઞાન સાથે મારે કેમ એવું લેવા દેવા નથી. નાનપણમાં પ્રભાવનાને કારણે આપણે પાઠશાળામાં જતા હોઈએ અને પછી ત્યારે જે ગોખણ પટ્ટી કરીને સામાયિક પંચ પ્રતિક્રમણ કે એ બધું જે આપણે શીખ્યા હોય એના સિવાય મને કોઈ દિવસ જૈન ધર્મ અથવા તો એના અભ્યાસની તાલાવેલી ક્યારેય જાગેલી જ નહોતી. પણ 1994ની વાત કરું, જ્યારે હું અહીંયાથી અમેરિકા ટ્રાવેલ કરી રહ્યો હતો ત્યારે મારી બાજુમાં બેઠેલા એક ભાઈએ મને પૂછ્યું કે તમારો ધર્મ કયો, એટલે મેં કહ્યું કે હું જૈન ધર્મી છું. તો કે જૈન ધર્મની ફિલોસોફી વિશે મને થોડુંક કહો. ત્યારે મને એમ થયું કે આ મારો વિષય જ નથી. પણ એક વસ્તુ જોઈ કે એક ડોક્ટર બનવા માટે કેટલા બધા પુસ્તકો હું વાંચી શકું છું, તો જૈન ધર્મના સામાન્ય પુસ્તકો ન વાંચી શકું અને ત્યારથી એક જૈન ધર્મને વાંચવાની અને આ પુસ્તકો વાંચવાની શરૂઆત કરી. મને મુંબઈ યુનિવર્સિટીનો મારો પહેલો દિવસ યાદ રાખે છે અને એ વખતે અમારા પ્રોફેસર હતા પ્રોફેસર ડોક્ટર એસ એસ અંતરકર, એમના ક્લાસમાં હું બેઠો હતો અને કદાચ એક સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર તરીકે મને આમ થોડું આપણને હોય ને કે અહીંયા બધા બેઠેલા છે એમાં તો હું ઘણી આગવી વ્યક્તિ છું એવા વ્યક્તિત્વ સાથે એમની સામે હું બેઠો હતો. અને ત્યારે એમને જ્યારે મને એક નાની એવી વાત કરી કે હિસ્ટ્રી અને માયથોલોજીમાં શું ફરક છે, તત્વજ્ઞાન અને ફેઇથ અથવા તો ફિલોસોફી અને ધર્મમાં શું ફરક છે, ત્યારે કદાચ એમ થયું કે આવી સામાન્ય જ્ઞાન પણ મારી જેવી વ્યક્તિઓને ન મળ્યું એક આટલા વર્ષોમાં, મને એમ લાગ્યું કે મેં કંઈક ગુમાવ્યું છે. ત્યારબાદ થોડુંક થોડુંક એમની પાસે જ્યારે શીખવાનો પ્રયત્ન કર્યો ત્યારે એક વસ્તુ સ્પષ્ટ થઈ કે જૈન ધર્મ એટલે ફક્ત ધર્મકથાઓ, તત્વજ્ઞાન કે પછી થોડી ઘણી ક્રિયાઓ આપણે જે જાણીએ છીએ પૂરતું મર્યાદિત નથી, અને જૈન ધર્મના અનેક વિવિધ સ્વરૂપો છે અને એમાંનું એક સ્વરૂપ છે જેને આપણે જૈન ફિલોસોફી કહીએ છીએ, બીજું સ્વરૂપ છે જૈન સાહિત્ય જેના વિશે આજે આપણે વાત કરી રહ્યા છીએ, ત્રીજું સ્વરૂપ છે જૈન આર્ટ એન્ડ આર્કિટેક્ટ, અને ચોથું મુખ્ય સ્વરૂપ હોય તો જૈન ઇતિહાસ છે. અનેક છે પણ એ આ ચાર મુખ્ય કહી શકાય. ત્યારે એમ ખબર પડી કે આપણી એક જૈન ધર્મના જે આપણે કહી શકીએ કે આપણે નેતૃત્વ કરી રહ્યા છીએ અથવા તો ઘણી બધી જગ્યાએ કામ કરી રહ્યા છીએ એની વાતો કરી રહ્યા છીએ ત્યારે ચાર વિષય ઉપરનું સામાન્ય જ્ઞાન આપણે લોકો સુધી પહોંચાડી શક્યા નથી. અને ત્યારે મનમાં એક બહુ જ ઈચ્છા હતી અને એ પ્રમાણે મુંબઈ યુનિવર્સિટીમાં જૈન ફિલોસોફીનો કોર્સ આજે સરસ રીતે ચાલી રહ્યો છે. સેજલબેનને 6-1 મહિના પહેલા મળ્યો ત્યારે એમની પ્રતિભા જોઈને એમ લાગ્યું કે ના, જો જૈન સાહિત્ય વિશે કોર્સ આપણે મુંબઈમાં શરૂ કરીએ અને એમાં મહેતા પરિવારનું આટલું સુંદર પીઠ પણ મળ્યું અને આ કાર્ય આજે આપણે શરૂ કરી રહ્યા છીએ ત્યારે ચોક્કસ કહેવાની ઈચ્છા થાય કે આ તો એક આજે તો વ્યક્તિઓ પોતાના બિઝનેસમાં હશે, આજે વ્યક્તિઓ પોતાના અન્ય કાર્યક્ષેત્રોમાં હશે, કોઈ આપણા દીકરાઓ ડોક્ટર્સ થશે, એન્જિનિયર્સ થશે, એમબીએસ થશે કે સોફ્ટવેર એન્જિનિયર થશે, પણ એને આ પહોંચાડશું કેવી રીતે અને આ પહોંચાડવાની ક્યાંક તો શરૂઆત કરવી જ પડશે. એટલે આપણે કહીએ ને કે દરિયો અમાપ છે, દરિયો અપાર છે, પણ દરિયાનું અવલોકન કરીને પણ આનંદ તો માણી શકીએ ને, અને ક્યાંક ત્યારથી શરૂઆત કરીએ તો એમ ઈચ્છા થાય કે ચાલો હવે એકાદ ડૂબકી મારી લઈએ.
અને એકાદ ડૂબકી માર્યા પછી એમ થાય કે ચાલો હવે આના ઊંડાણ સુધી પણ જઈએ, પણ શરૂઆતમાં તો એનું અવલોકન કરવા માટેની એક વ્યવસ્થા ઊભી કરવી પડે. અને એ વ્યવસ્થા એટલે જૈન સાહિત્ય એકેડેમીનો આ સંક્ષિપ્ત કોર્સ. મને ખાતરી છે કે આ કોર્સની અંદર અનેક વિદ્યાર્થીઓ જોડાશે, ખાસ કરીને જો આપણે ઓનલાઈન કરીશું તો વિશ્વની અંદર ઘણા બધા વ્યક્તિઓને આ કોર્સ ની માહિતી મળશે, આ કોર્સનો રસાસ્વાદ પણ માણશે, અને આ કોર્સ દ્વારા એક એવી શરૂઆત થશે કે જ્યારથી કે જેનાથી આપણી પાસે જૈન વિદ્વાનો તૈયાર થશે. આજે ખરેખર દુઃખ સાથે આપણે કહેવું પડે કે આ વારસો જાળવનારા છે કેટલા, અથવા તો આ વારસાને આગળ વધારવા માટે નવા વિદ્યાર્થીઓ કેટલા છે. તો દુઃખ સાથે આપણે કહી શકીએ કે નહીં, આપણે આમાં કંઈક બહુ જ મોટું કામ કરી નથી શક્યા, પણ એ કામની જો શરૂઆત કરવી હોય તો આવા પ્રકારનો એક કોર્સ શરૂ થશે. હું એમ માનું છું કે આપણે સિનિયર સિટીઝન્સ કે પછી મોટી ઉંમરના લોકો જોડાય, એનો રસાસ્વાદ માણે, એ તો ઘણું ઇમ્પોર્ટન્ટ છે અથવા તો ઘણું સારું છે, પણ સાથે સાથે નવી પેઢી પણ આમાં જોડાય તો એ વ્યક્તિઓને એક દિશા મળશે, એ વ્યક્તિઓને જીવનની અંદર કંઈક અલગ કરવાની. આજે કેટલા બધા સોફ્ટવેર એન્જિનિયર થાય, કેટલા બધા ડોક્ટરો થાય, પણ જૈન સાહિત્ય અથવા તો સાહિત્યકાર થાય એવી બધ ઓછી વ્યક્તિઓ હોય છે, તો એમને એક પ્રકારનું એક પ્લેટફોર્મ મળશે. હું હમણાં હુંને સેજલબેન કન્નડા યુનિવર્સિટીમાં ગયા હતા, અને ત્યાં અમને એક બહાર એ લોકોએ પુસ્તકનું પ્રદર્શન રાખેલું, ભાષા કન્નડ હતી એટલે અમે સાણિત શીખ્યા, પણ એમને પૂછ્યું કે આ શું છે, તો કે આ અમારી કન્નડા યુનિવર્સિટી તરફથી જૈન સાહિત્યને લગતી પ્રકાશિત થયેલી 113 પુસ્તકો છે. ત્યારે આપણને કદાચ આશ્ચર્ય થાય કે દેશભરમાં અથવા તો દુનિયાભરમાં આટલું ઉત્તમ કામ થઈ રહ્યું છે જેનાથી આપણે બિલકુલ બિલકુલ અજાણ છીએ. મેં કહ્યું એ પ્રમાણે હું ફિલોસોફીનો વિદ્યાર્થી હોવાથી સાહિત્યને થી થોડુંક હજી મારું ઘણું બધું છેટું રહ્યું છે, કદાચ મોક્ષ મારી જેટલો દૂર છે ને એનાથી પણ આ જૈન સાહિત્ય મારા માટે વધારે દૂર હોય એવું લાગે છે. હમણાં હું મેં વાંચનની શરૂઆત કરી છે અને ત્યારે એક અદભુત વાત જોઈએ, કારણ કે મારા સામાન્ય રીતે મારા મિત્રો મળે ત્યારે અમે વાત કરીએ કે ભાઈ આગમ આટલા બધા મોડા કેમ લખાયા, કાગળની શોધ તો એના ઘણા વર્ષો પહેલા થયેલી, ચાઇનામાં તો લખવાનું પણ શરૂ થઈ ગયું, તો છેક 5મી-6ઠી સદી સુધી આપણા આગમો લખાયા નહીં અથવા તો એનું કમ્પાઇલેશન ન થયું. તમને એમ નથી લાગતું કે આ જૈનો બહુ પછાત હતા? એવું મારા મનમાં પણ હતું, પણ જ્યારે જૈન ધર્મનો ઇતિહાસ વાંચવાની શરૂઆત કરી, સાહિત્યનો ઇતિહાસ વાંચવાની શરૂ કર્યું, ત્યારે બહુ સરસ ઉલ્લેખ પંડિત બેચરદાસજીએ કરેલો છે કે આ લખવાનું કારણ આપણે પછાત હતા એ નહોતું, આ લખવાનું કારણ એ હતું કે આપણા સાધુ ભગવંતો માનતા હતા કે તાંબ્રપત્રનો ઉપયોગ કરવો, કે વૃક્ષોના પત્રોનો ઉપયોગ કરવો, કે કાગળનો ઉપયોગ કરવો, એ પણ એક પ્રકારની જીવહિંસા છે. એટલે શક્ય હોય ત્યાં સુધી આ જ્ઞાન કંઠસ્થ રહે અને કંઠસ્થ જ એનો પ્રચાર થાય એવા પ્રકારના અભિગમને કારણે આપણું કમ્પાઇલેશન બહુ લેટ થયેલું. હું જયારે આગમ કમ્પાઇલેશન વિશે પણ વાંચવાની શરૂઆત કરી ત્યારે મને એક વિચાર આવ્યો કે 4થી-5મી સદીમાં વલ્લભીપુરની વાત હોય અને દુનિયાભરના અથવા તો એટલીસ્ટ ભારત દેશ, ત્યારે ભારત દેશ ખૂબ વિસ્તૃત હતો, ત્યાંથી અનેક આચાર્યોને બોલાવવા, એમાંના અનેક આચાર્યોને મેસેજ મોકલાવવો. વિચાર કરો કે જ્યારે કોઈ ટેલિફોન્સ નહોતા કે કોઈ પ્રકારની કોમ્યુનિકેશનની સુવિધા નથી, ત્યારે મને લાગે છે 2-3 વર્ષ તો એ લોકોને મેસેજ મોકલાવવામાં ગયા હશે, અને પછી એ બધા જ પાછા વલ્લભીપુર ભેગા થાય, એ કેવી રીતે આવ્યા હશે, પગપાળા કેટલા કેટલા કષ્ટોને સહન કરીને એ વલ્લભીપુરમાં ભેગા થયા હશે. એટલું જ નહીં, કોઈની ભાષા તામિલ હશે, કોઈની ભાષા કન્નડ હશે, કોઈની ભાષા ગુજરાતી અથવા તો જે જૂની ભાષાઓ હશે એ ભાષાઓ હશે, અને એમાંથી એક દેવરની ગણી ક્ષમાક્ષરણ દ્વારા આવા પ્રકારનું સાહિત્યની રચના કરવી, એ મને એમ લાગે છે કે એની કલ્પના જ ન કરી શકીએ. આપણને એમ લાગે કે આવું કેવી રીતે થઈ શકે, આવું સ્વપ્નમાં પણ વિચાર કરીએ તો એને તાદાર્થ ન કરી શકીએ, એવું કામ એ વર્ષોમાં થયું. કુમારપાળભાઈએ અને ભારતીબેને પાટણની હાથીની અંબાડીનો ઉલ્લેખ તો કર્યો, અને હેમચંદ્રાચાર્યને વાંચીએ તો સાષ્ટાંગ દંડવત પ્રણામ અત્યારે પણ મનમાં મનમાં કરવાની ઈચ્છા થઈ જાય. ઉત્તરાધ્યાન સૂત્ર વાંચીએ કે પછી સંસ્કૃત ભાષાનું જેને શ્રેષ્ઠ ઉપમા કાવ્ય કહી શકીએ એવું ભક્તામ્બર સ્તોત્ર વાંચીએ,
કે પછી ઉપમિતિ ભાવ પ્રપંચ કથા જેવી મહાકથાઓ વાંચીએ ત્યારે તો હજી એમ લાગે કે આપણે તો જૈન સાહિત્યના એની ટીપ ઓફ ધ આઈસબર્ગ કહીએ ને એને પણ સ્પર્શી નથી શક્યા એવા પ્રકારનો આપણને અનુભવ થાય. મારે વાત અહીંયા એક કરવી છે કે આવો કોર્સ સામાન્ય રીતે યુનિવર્સિટીમાં જ જો ભણાવાય અથવા તો એને એક પદ્ધતિસર ભણાવાય તો એના શું શું ફાયદાઓ છે એની મારે થોડી મારા અનુભવની વાત કરવી છે. સૌ પ્રથમ તો આવો કોર્સ જ્યારે યુનિવર્સિટીમાં અથવા તો આવા માધ્યમ દ્વારા ભણાવવામાં આવે ત્યારે એક બહુ જ મોટી ઘટના બને છે અને એ છે અનેકાંત દ્રષ્ટિની. જેમ કે હું જયારે જૈન ધર્મ ભણવાની શરૂઆત કરી ત્યારે આપણા મનમાં એક જ વાત હોય કે ત્રિશલા માતાને 14 સ્વપ્ન આવેલા, પણ જયારે ભણવા જઈએ ત્યારે ખબર પડે કે દિગંબર પ્રથા 14 સ્વપ્નમાં નહીં પણ 16 સ્વપ્નમાં માને છે. આપણે 9 તત્વોની વાત કરતા હોઈએ ત્યારે ખબર પડે કે નહીં ભાઈ દિગંબર પરંપરા 7 તત્વોની વાત કરે છે. આપણે જયારે મહાવીર ભગવાનના લગ્નની વાત કરતા હોય ત્યારે એ માનીએ કે ભાઈ દિગંબર પરંપરા એમાં માન્ય કરતું નથી. કુમકુંદાચાર્યનો જયારે નિશ્ચય વાદ આપણે જઈએ અથવા તો નિશ્ચય નહીં જાણીએ ત્યારે ખબર પડે કે એક બાજુ કુમકુંદાચાર્ય છે અને બીજી બાજુ ઉમા સ્વાતીજીનો વ્યવહાર માર્ગ છે. તો આ બંને માર્ગ જુદા જુદા છે અને બંને માર્ગ સ્વીકાર્ય છે. કદાચ કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો છે એટલા માટે બિપિનભાઈ આપણાથી ડિસ્કનેક્ટ થઈ ગયા છે. એક જ મિનિટમાં તેઓ જોડાઈ રહ્યા છે પાછા. વિપિનભાઈ ફરી પાછા જોડાય ત્યાં સુધી આપણે થોડીક આગળ વાત કરીએ તો આપણને સવાલ પણ આવ્યા છે અને આપણે કોર્સની પણ વાત કરવાની છે. તો આપણે સૌથી પહેલા એક સવાલ લઈ લઈએ અને એ સવાલ આજના સમયના સંદર્ભમાં આવ્યો છે કે આજે આ કોરોનાના સમયમાં આપણા માટે જે અનેક વિપદાનો આપણે જયારે સામનો કરી રહ્યા છીએ ત્યારે આપણને જૈનિઝમ કઈ રીતે મદદરૂપ થશે એવો એક પ્રશ્ન આપણા એક જે શ્રોતાઓ છે એમાંથી આવ્યો છે. હું કુમારપાળભાઈને વિનંતી કરું છું કે તેઓ આ સવાલનો જવાબ આપે. આદરણીય કુમારપાળભાઈ, કુમારપાળભાઈનું માઇક અનમ્યુટ કરશો પ્લીઝ. કુમારપાળભાઈનું માઇક અનમ્યુટ કરવું પડશે. હાજી, સંભળાય છે કુમારપાળભાઈ. બહુ સરસ પ્રશ્ન છે અને કદાચ અત્યારે આખી પૃથ્વીનો ચહેરો બદલાય છે અને સતત બદલાઈ રહ્યો છે. એ સમયે સ્વાભાવિક રીતે એમ થાય કે આ કોરોના અને આપણું જૈન ધર્મના જે વિચારો એ કઈ રીતે જૈન ધર્મના વિચારો સિદ્ધાંતો આચારો એ બધું મદદરૂપ થઈ શકે. આ વિષયમાં સૌથી પહેલી વાત એ છે કે ભગવાન મહાવીરની આખી સાધનાનું સમાપન કરતા આચાર્ય મહાપ્રજ્ઞે એક શબ્દ વાપર્યો કે ભગવાનની સાધના એ અભયની સાધના. કદાચ જૈન ધર્મ એ સૌથી મોટી વાત કરે છે અભયની સાધનાની વાત કરે છે. દ્રશ્ય શત્રુ ઘણાની વાત કરી, ઘણા લોકોએ દેવો અને દાનવો હોય અથવા તો ભીમ બકાસુર સામે લડવા જતો હોય આમ દ્રશ્ય શત્રુની વાત થઈ, પણ આપણે ત્યાં કટપુતના નામની વંત્રી હોય છે એ પણ ભગવાનને જયારે ઉપસર્ગ વખતે ઉપસર્ગ કરતી હોય છે. આમ અદ્રશ્ય શત્રુ એક એવા અદૃશ્ય શત્રુ આ જેને આપણે કોરોના કહીશું એની સામે આપણે અત્યારે લડીએ છીએ ત્યારે સૌથી વધારે બાબત એ માણસના મનમાં ભયની ગ્રંથિ છે. એને સતત ભયભીત રહે છે કે મારા પલંગમાં બેઠો હશે, મારા ઘરની બહાર નીકળું તો લિફ્ટની સ્વિચમાં હશે, ક્યાં હશે. આવે સમયે સૌથી પહેલી વાત જે જૈન ધર્મે છે એ આ ઉપદ્રવો સામેના અભય. બીજી વાત લોકડાઉનના સમયે એ સમતાની છે. તમે વિચાર કરો કે એ સમતા એવી કે આપણે ઓછી વસ્તુઓથી ચલાવતા શીખી ગયા, આપણે ઓછી કેટલીક અમુક જ વસ્તુથી ચલાવતા શીખી ગયા. પહેલા હંમેશા ફરમાઈશ થતી હતી, હવે એ બધી ફરમાઈશ બંધ થવા માંડી. એટલે એને કારણે આપણો જે મહત્વનો સિદ્ધાંત હતો સંયમ હિ ખલુ જીવન હૈ, એ સંયમ આપોઆપ જીવનમાં સંયમ એ આપોઆપ અહીંયા જોવા મળ્યો છે. એવી જ રીતે એકાંતવાસનો જે મહિમા થયો કરવો પડ્યો આપણે બધા એકલા રહ્યા ઘરમાં એકલા રહે જેને ત્યાં કોરોના હોય એને તો વધારે મુશ્કેલી હોય, પણ એ એકાંતવાસ છે એ કઈ આપણી બધી જ પદ્ધતિઓ સાથે જેમ એટલે આત્મા અને વાસ એટલે વસવું, આત્માની સાથે વસવું
આપણે ત્યાં વધારેમાં વધારે એકાંતવાસનું બનવાનું. તો આપોઆપ આપણને એ એકાંતવાસની અંદર આત્મચિંતન કરવાની એક મોકળાશ. માણસે પોતાના જીવન વિશે ભાગ્ય જ વિચાર્યું હોય એવા માણસોએ પણ આ એકાંતવાસમાં પોતાના જીવન વિશે વિચારતા. આ એક જૈન ધર્મનું એક મોટી વાત છે. એક છે સાક્ષી ભાવથી જીવવું. આજની આ પરિસ્થિતિને સાયકોલોજીસ્ટો સોશિયોલોજીસ્ટો એને એમ કહે છે કે આ એક ન્યૂ નોર્મલ પરિસ્થિતિ છે, નવા પ્રકારની નોર્મલ થવાની પરિસ્થિતિ. આપણે ત્યાં સ્વીકારનું બહુ મહત્વ છે, સ્વીકાર ભાવનું બહુ મહત્વ છે. મારામાં જો સ્વીકાર ન હોય તો હું સતત નેગેટિવ વિચાર કરું, આમ કેમ કરું, આ શા માટે માસ્ક પહેરવો, શા માટે આવું ન કરું, આવી રીતે રહું તો શું વાંધો આવે. ત્યારે એક નેગેટિવિટી છે એ આપોઆપ દૂર થાય. એ પ્રક્રિયા આ ન્યૂ નોર્મલ પરિસ્થિતિમાં થવી જોઈએ. અને એ જૈન ધર્મની પોઝિટિવિટી દ્વારા, માણસ પ્રાર્થના દ્વારા, માણસ મંત્રોચ્ચાર દ્વારા, વ્યક્તિ પોતાની ઉપાસના દ્વારા, આંતરિક ઉપાસના દ્વારા એ કરી શકે છે. ગુરુ ગૌતમ સ્વામીનું તરત સ્મરણ થાય કે આટલા મહાન જ્ઞાની પુરુષ, આટલા શિષ્ય એમના, પોતે સ્વયં ગોચરી લેવા જતા, ગોચરી લેવા જતા પહેલા ગુરુ એટલે કે પરમાત્મા ભાવી સ્વામીને પૂછે કે આ બધું અનુબદ્ધ છે, હું જવું બરાબર છે, આપની અનુમતિ છે. આવ્યા પછી આહાર લાવે ત્યારે પૂછે આ બધું અનુબદ્ધ છે, અને પછી એ આહાર લઈ અને વચ્ચે મૂકે, અને વચ્ચે મૂકીને બધાને એમ કહે કે પોતાના શિષ્યોને કે તમે આ લઈ અને મને ઉપકાર. આ નમ્રતા છે. કદાચ કોરોના એ નમ્રતાને શીખવનારું માનવ જાતિનું મોટા મોટું સાધન, કે માણસ આપોઆપ એનો અભિમાન જે હતું અત્યાર સુધી આમ શિખર ઉપર ફરતો કે માણસ છે, અને એને કલ્પના નહોતી કે આવી કોઈ ઘટના બને, અને એ ઘટના બની એટલે નમ્રતા આપોઆપ આવી. આપણા સામાજિક જીવનના તાણાવાળા એ પણ આનાથી કારણે જળવાયા. આપણી મહાજન પરંપરા અને માનવતા એ પણ આ સમયે પ્રગટ થઈ, કે આપણે કેટલા આપણે સમજ્યા કે એકલ પેટા લોકો હોય છે એને જ એકલતા પરેશાન કરે છે. એટલે કે માજન આખી પરંપરા આપણી એનો એક મહિમા આપણને જોવા મળ્યો. આપોઆપ એક આધ્યાત્મ પ્રવૃત્તિ, અને જે જૈન સમાજે આને માટે માનવતાનો ભાવ બતાવ્યો એ એક બહુ મોટી વાત છે. સૌથી મોટી વાત એક આ છે કે આ વાયરસ આવવાનું કારણ એક ચામાચીડિયાનું કહેવામાં આવે છે કે ચામાચીડિયા દ્વારા ઉતાર્યું છે ચીનના વેટ માર્કેટમાંથી. કોઈ કહે છે પ્રયોગશાળામાં. આ બંનેમાં હિંસાનું પ્રયોગ છે. અને કદાચ હવે જગત જૈન ધર્મના શાકાહારની વાત અને જૈન ધર્મની આહાર શૈલી આપણા, એટલે હું એ માનું છું કે આ કોરોનાના સમયમાં અને હજી ચાલી રહ્યો છે માટે આ સમયની અંદર આ ધર્મના સિદ્ધાંતો વ્યક્તિને પોઝિટિવ રહેવાનું, એકલા જીવવાનું બળ આપે છે, પોતાના પરિવાર સાથે જરા ગાઢ રીતે રહી શકે એ આપે છે, એના મનમાં આપોઆપ ક્ષમતાની પ્રવૃત્તિ ઉભી કરે છે, ઉપવાસ અને ઉણોદરીના પ્રશ્નો આપે છે, સામાજિક તાળાવાળા વધારે ગોઠવાય છે. અને એટલે આ જે છે વાત, હું જરા આપણે યાદ કરાવું, 1873 ભીમચંદ રાઘવજી ગાંધીએ બે પ્રવચનો આપ્યા છે. દુર્ભાગ્ય આપણે નહીં સમજી શક્યા. એક પ્રવચન છે આર્ટ ઓફ ઇટિંગ અને આર્ટ ઓફ બ્રીધિંગ. આજે આપણે આર્ટ ઓફ ઇટિંગને પરિણામે જે પ્રજા માંસાહારી છે એને પરિણામે આ જોઈએ છીએ, અને બીજી બાજુ આપણે આર્ટ ઓફ બ્રીધિંગ આપણે જાણીએ છીએ કે આ કોરોના વાયરસ શ્વાસમાં પણ જાય અને આપણા ફેફસા સુધી પહોંચે, એટલે આર્ટ ઓફ બ્રીધિંગની પણ એમાં સૌથી સુંદર વાત કરી છે. જો હું માનું છું કે જૈન ધર્મના સાહિત્ય, જૈન ધર્મના સિદ્ધાંતો, જૈન ધર્મની કથાઓ એ આજના સમયમાં માણસને વધારે પોઝિટિવ બનાવે છે. આભાર. કુમારપાળભાઈ આપનો ખૂબ આભાર. અમારો વચ્ચેનો સમય પણ સાચવી લીધો, અને ઉત્સાહી જે હતા અને જિજ્ઞાસુ આપણા ભાવકો હતા એમને એમના પ્રશ્નોનો ઉત્તર પણ મળી ગયો. અને હવે બિપિનભાઈ દોશી ટેકનિકલ ખામીઓને ઓળંગીને આપણી સાથે ફરી પાછા આવી ગયા છે. બિપિનભાઈ દોશીને હું વિનંતી કરીશ કે એમની વાતને આગળ ચલાવે. બિપિનભાઈ દોશી. થેન્ક યુ સેજલબેન અને કુમારપાળભાઈ. કે ટેકનિકલ ખામીઓ તો છે જ, પણ ઘણી બધી બીજી ખામીઓ પણ મારામાં હશે જ, એનો સ્વીકાર કરીને આપણે આગળ વધીએ. તો હું જે વાત કરવા માંગતો હતો કે આવો કોર્સ જ્યારે યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે ત્યારે એનું એક અલગ પ્રકારનું અસ્તિત્વ આપણે જાણી શકીએ છીએ.
મેં મારા અનુભવની વાતથી શરૂઆત કરી કે ફક્ત આપણા જ ધર્મ વચ્ચે નહીં પણ અન્ય ધર્મો સાથે પણ સરખામણી કરવાનો એકમાત્ર માધ્યમ હોય તો એ સામાન્ય રીતે આપણું ઉપાશ્રય કે દેરાસર નથી હોઈ શકતું, એ શૈક્ષણિક સંસ્થાઓ જ હોઈ શકે છે. હું વાત કરી રહ્યો હતો કે જયારે મોક્ષ માર્ગની વાત કરીએ અને આપણા પ્રોફેસર આપણને જયારે ભણાવે કે ભાઈ જૈનમાં મોક્ષ માર્ગ શું છે, બુદ્ધમાં મોક્ષ માર્ગ શું છે, અથવા તો હિન્દુ ધર્મમાં મુક્તિ માર્ગ શું છે, અથવા તો પાશ્ચાત્ય ધર્મમાં મોક્ષ માર્ગ શું છે, અથવા તો એ લોકો મોક્ષ માર્ગ તો કહેતા જ નથી પણ સ્વર્ગનો માર્ગ શું છે, એના જયારે ઉલ્લેખો આપણને જોવા મળે ત્યારે ખરેખર એમાંથી જે બહાર આવે એ આવે કે આપણા ધર્મને આપણે સમજીએ તો ખરા પણ વધારે ઊંડાણમાં સમજી કરતા કઈ વિશિષ્ટ છે અથવા તો બીજા ધર્મો કરતા કઈક રીતે આપણને વધારે સમજ એની પડે છે. ત્રીજી વાત છે કે આધ્યાત્મિક માર્ગ ઉપર ચડવા માટેના અનેક આયામો હોય છે અથવા તો અનેક સોપાનો હોય છે અને એમાંનું એક સોપાન જેમ કહ્યું કે ફિલોસોફી હોય શકે. મારા અંગત મિત્રની હું જો વાત કરું તો કુમાર ચેટર્જીની વાત કરું, એ તો પોતે બંગાળી છે અને ઘણા વર્ષો સુધી એ પોતે એડમિટ કરે છે કે એ અભક્ષ્ય ખોરાક ખાતા હતા. આનંદજનજીના પદોના પરિચયમાં આવ્યા, આનંદજીના પદોના પરિચયની અંદર એમનો એટલો બધો સ્વાદ, એને એટલી બધી ભક્તિ અને એટલું બધું સંગીત દેખાણું કે જયારે એ આનંદજનજીના પદોની રજૂઆત કરવાની એમને શરૂઆત કરી ત્યારે એ એક સાચા જૈન બન્યા. એટલે કે જૈન બનવા માટે તમારે અનેક માર્ગો, પછી એ સંગીતનો માર્ગ હોઈ શકે, ભક્તિનો માર્ગ હોઈ શકે, પછી એ જ્ઞાનનો માર્ગ હોઈ શકે. તો હું એમ માનું છું કે દરેકને પોતપોતાને ભાવતી વસ્તુઓ આપણા જૈન પરંપરાની અંદર મળે અને જૈન સાહિત્ય પણ એક એવી વસ્તુ છે કે જેનાથી આપણે ધર્મ તરફ અથવા તો અધ્યાત્મ તરફ જઈ શકીએ એવા અનેક વિકલ્પો આપણને આવા પ્રકારના કોર્સ દ્વારા આપણને મળે છે. ચોથી વાત કહું તો આપણને જડતાથી દૂર લઈ જાય છે. કારણ કે જો જાહેરમાં પણ હું કહી શકું કે જયારે આપણે મહાત્માઓને મળતા હોઈએ ત્યારે એ લોકો એમ પોતે જ કહેતા હોય છે કે અમે પાટ ઉપર બેઠા હોય તો અમારી એક મર્યાદા હોય છે અને આપણા માટે પણ આ સ્વીકાર્ય છે. જયારે આપણે પ્રોફેસર જોડે વાત કરતા હોઈએ, જયારે આપણે કોલેજની અંદર વાત કરતા હોઈએ ત્યારે આપણને એટલી વાત સમજ પડે કે આ મર્યાદાઓ આપણને હોતી નથી. આપણે પ્રકારના પ્રશ્નો આપણા શિક્ષકોને અથવા તો આપણા અધ્યાપકોને ત્યારે કપાઈ જાય છે વચ્ચે વચ્ચે. ત્યાર પછીની એક વાત છે કે એક્સેપ્ટેબિલિટી બાય ધ યંગ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ. જો આજે આપણે આપણે વાત કરતા હોઈએ પણ એક માયથોલોજીની જયારે વાત આવતી હોય ત્યારે આપણી જે નવી પેઢી છે એના ઘણા બધા પ્રશ્નો આપણી સમક્ષ ઉભા થતા હોય છે અને આપણે ઘણી વાર એને એટલી બધી કક્ષાએ ખેંચી જવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે આપણે આ યંગસ્ટર્સમાં અને ઇન્ટેલેક્ચ્યુઅલ્સમાં આ વસ્તુઓનો ની એક્સેપ્ટેબિલિટી બહુ ઓછી હોય છે. પણ જયારે આ વાત એક શૈક્ષણિક સંસ્થા દ્વારા અથવા તો યુનિવર્સિટી લેવલ દ્વારા કરવામાં આવે ત્યારે એની ઓથેન્ટિસિટી, એની એક્સેપ્ટેબિલિટી ખાસ કરીને આપણી યંગ જનરેશન અને ઇન્ટેલેક્ચ્યુઅલ્સમાં ઘણી બધી વધારે પ્રમાણમાં હોય છે એ મને મારા અનુભવથી લાગ્યું છે. આગળ એક વાત કરીએ તો સામાન્ય રીતે આપણો ધર્મ ક્રિયાલક્ષી છે, ક્રિયાલક્ષી છે એવું આપણને લાગ્યા કરે છે કે દેરાસરમાં જાઓ, ઉપાશ્રયમાં જાઓ, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, પૂજા કરો વગેરે વગેરેની ક્રિયા સુધી આપણો ધર્મ સીમિત રહી ગયો છે અને એ ઘણાને શુષ્ક પણ લાગે છે. પણ જેમ તમે કહ્યું કે અદ્ભુત સાહિત્યની રચનાઓ જો એ લોકો વાંચતા થાય તો એનું ધર્મ પ્રત્યેનું જે ધર્મ પ્રત્યેનો જે અભિગમ છે એ પણ ઘણો આગળ વધી શકે. પરિવર્તનને અવકાશ છે. સામાન્ય રીતે ધાર્મિક સ્થળોમાં હું એવો શબ્દ પણ નથી વાપરતો કે વધારે પડતી જડતા છે પણ ત્યાં એક સેટ પેટર્ન છે અને એક સેટ પેટર્નની અંદર ક્યારેક પરિવર્તન લાવવું ને એ કોઈને એમ લાગે કે આ ધર્મની વાત થઈ રહી છે. પણ શૈક્ષણિક માધ્યમ અથવા તો યુનિવર્સિટી એક એવી વસ્તુ છે કે જ્યાં એક વસ્તુને અનેક દ્રષ્ટિથી જોવાનો આપણને એક વિકલ્પ મળે છે અને એમાં આપણે આગળ વધી શકીએ છીએ. આજે આપણે નરેન્દ્ર મોદી એમ કહેતા કે લોકલ ટુ ગ્લોબલ અને ગ્લોબલ ટુ લોકલની જયારે વાત કરીએ ત્યારે આપણે કહી શકીએ કે સમગ્ર વિશ્વના સાહિત્યને આપણા સાહિત્ય જોડે જો સરખાવવું હોય, એનું જો સંશોધન કરવું હોય તો એ જિજ્ઞાસાનો વિકલ્પ પણ આપણને આ પ્રકારના સાહિત્યથી, આ પ્રકારના કોર્સથી મળે છે. મિત્રો,
જ્યારે આવા પ્રકારનો કોર્સ આપણે કરતા હોઈએ, યુનિવર્સિટીના કેમ્પસમાં બેઠા હોઈએ અથવા તો કોઈ કોલેજના કેમ્પસમાં બેઠા હોઈએ, અમારો અનુભવ છે કે 18 વર્ષનો વિદ્યાર્થી પણ હોય અને 80 વર્ષના મુરબ્બીઓ પણ અમારી સાથે બેઠા હોય, ત્યારે એ બંને વચ્ચે જે સંવાદ થાય છે, એ બંને વચ્ચે જે વિચારોની આપ લે થાય છે, એ બંનેમાં અમને સામ્યતા પણ દેખાય છે અને ભેદ પણ દેખાય છે, એની સ્પષ્ટ વાત આપણે ત્યારે જાણી શકીએ, ત્યારે એમ થાય કે નહીં, આવા કોર્સથી જૈન પરંપરાને એક બહુ જ મોટું યોગદાન મળી રહેવાનું છે. અંતમાં હું એટલું જ કહીશ કે સાહિત્ય મારો વિષય નથી, સાહિત્યની કક્કો બારકડી પણ હજી મેં ભણવાની શરૂઆત નથી કરી. ભારતીબેન અને સેજલબેન અને કુમારપાળભાઈ જેવા વ્યક્તિઓ પાસે કોઈ સાહિત્યની વાત કરવી એ મારા માટે શક્ય પણ નથી. પણ જમાનો બદલાઈ રહ્યો છે, લોકોને નવું જોઈએ છે, લોકોને વાવ ફેક્ટર જોઈએ છે. વાવ ફેક્ટર, હું હંમેશા સેજલબેનને કહેતો હોઉં છું કે વાવ ફેક્ટર વગર હવે કંઈ ચાલતું નથી, નવી પેઢીને વાવ ફેક્ટર જોઈએ છે. ભારતીબેન જે કહી રહ્યા હતા એમાં મને કેટલા બધા વાવ ફેક્ટર જોવા માટે મળ્યા, કે કુમારપાળભાઈની વાતમાં પણ કેટલા બધા વાવ ફેક્ટર મળ્યા. તો આવા વાવ ફેક્ટરની સાથેનો આપણો અભ્યાસક્રમ હોય તો શરૂઆતમાં એવા લોકો આવશે, ડોક્ટરો આવશે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો આવશે, એન્જિનિયરો આવશે, વિશ્વભરમાંથી અનેક લોકો આવશે કે જે ફક્ત રસાસ્વાદ માણવા માટે આવશે. કદાચ એ લોકો આ કેરિયર તરીકે લઈ નહીં શકે. આપણી પાસે 100 વિદ્યાર્થીઓ આવશે તો એમાંથી 1 કે 2 જ વિદ્યાર્થીઓ એવા હશે કે જે એને કેરિયર તરીકે લઈ શકશે. પણ 100 આવશે તો 2 મળશે, જો 100 નહીં આવે તો પણ આપણને 2 મળવાના નથી. એટલે આ આખો જે પ્રયત્ન છે મહેતા પરિવાર તરફથી કુમારપાળભાઈના માર્ગદર્શન હેઠળ અને ભારતીબેન અને સેજલબેન જેવા જે સાહિત્યના ખૂબ જ ઊંડા અભ્યાસી છે એના દ્વારા સમાજને કંઈક મળશે. અને છેલ્લે હું હંમેશા જે વાત કહેતો જ હોય છે કે ધર્મસ્થાનકમાં આપણે જ્યારે જતા હોઈએ ત્યારે ડર અને અપેક્ષાથી કંઈક મળશે એવા પ્રકારે ધર્મ કરતા હોઈએ છીએ, ત્યારે સાહિત્યનું વાંચન કરતા હોઈએ ત્યારે કુમારપાળભાઈએ અને ભારતીબેને પણ ઇમોશન્સની વાત કરી અથવા લાગણીઓની વાત કરી, પણ હું તો એક જ લાગણીમાં માનું છું અને એ લાગણી છે આનંદની લાગણી. અને એ આનંદની લાગણી નાનપણથી જ મને સાહિત્ય દ્વારા પ્રાપ્ત થઈ છે, કે હોય કે દિનકરની કવિતાઓ આપણે વાંચતા હોય કે પ્રેમાનંદને વાંચતા હોઈએ, તો મને એમ લાગે છે કે વાંચનની અંદર બધે વિષાદ હોય, એ વાંચનની અંદર ગમે તે હોય પણ આપણને આનંદ આવે. અને એવો આનંદ પ્રાપ્ત કરવા માટે આપણે જે જે લોકો અહીંયા અત્યારે નેટ ઉપર છે અથવા તો આપણને સાંભળી રહ્યા છીએ, કદાચ હું એમ માનું છું કે 300 જણા જો સાંભળી રહ્યા હોય અને એ વ્યક્તિઓ ફક્ત પોતાના 10 મિત્રોમાં આ વાતનો જો પ્રચાર કરે તો 3000 વિદ્યાર્થીઓ સુધી આ વાત પહોંચે અને 3000 વિદ્યાર્થીઓમાંથી 300-400 વિદ્યાર્થીઓ આ યજ્ઞમાં આ જ્ઞાનની જે ગંગા વહેવાની છે એમાં ડૂબકી મારવાનો જો પ્રયત્ન કરશે તો આપણો આ પ્રયત્ન સાર્થક થશે. અને મિત્રો, જૈન સાહિત્યનો દરિયો અમાપ છે, અપાર છે, એનામાં એટલું બધું ઊંડાણ છે કે એ સુધી પહોંચવાની કોની તાકાત છે એનું આપણે વિચાર નહીં કરી શકીએ. પણ છેવટે એ દરિયાના કિનારે ટહેલવાની, એનો આનંદ માણવાની, એના ઊંડાણમાં ક્યાંક ક્યાંક કંઈક કંઈક છે એ જાણવાની પણ જો આપણામાં જિજ્ઞાસા પ્રગટ થશે તો સમગ્ર મહેતા પરિવાર તરફથી, સેજલબેન તરફથી, ભારતીબેન તરફથી, કુમારભાઈ તરફથી અને જે મિત્રોએ આપણને લગભગ 2 કલાકથી આપણને સાંભળી રહ્યા છે એ જે સમયનું યોગદાન આપ્યું છે એ સર્વના જે પણ સ્વપ્નો છે એ આ કોર્સ દ્વારા સાકાર થાય, આ કોર્સ દ્વારા એમને કંઈક જીવનમાં મળે, આનંદ મળે, મોક્ષ માર્ગ તરફ જવાના અનેક વિકલ્પો છે એમાંનો એક વિકલ્પ મળે એવી ભાવના સાથે ફરી વાર આપ સૌને વંદન કરું છું. જય જિનેન્દ્ર. ખૂબ ખૂબ આભાર બિપિનભાઈ આપનો. આપે બહુ સરસ રીતે વાત કરી અને શા માટે આ કોર્સ આપણે યુનિવર્સિટીમાં હોવો જોઈએ એની પણ આપે સરસ રીતે વાત કરી. શૈક્ષણિક જે બાબતોને તમે સ્પર્શ કર્યો છે અને સૌથી મહત્વનું જે તમે હંમેશા અમને ઉરલી સમજાવતા હોય છો કે વાવ ફેક્ટર હોવું જોઈએ, એ વાવ ફેક્ટર એટલે એ રસપ્રદ પણ હોવું જોઈએ અને તાર્કિક હોવો જોઈએ, એમાં માત્ર શ્રદ્ધા ન હોવી જોઈએ, એવો આપનો અર્થ હું હવે સમજી શકું છું કે યુવાનોને પણ રસ પડે અને યુવાનોની માંથી કંઈક સમજાય
માત્ર આ મનોરંજન નથી એ વાતને આપ હંમેશા ધ્યાનમાં લો છો અને એ કદાચ આપ ડોક્ટર છો એટલે આપની તાર્કિકતા એમાં સતત આવે અને એ જ તો આપણો ફાયદો છે આપણી સમગ્ર ટીમનો. આપ ભલે સતત એમ કહો કે કુમાર પાળભાઈ ભારતીબેન પણ તમે ભૂલી રહ્યા છો કે આપણી સાથે કોર્સ ડિઝાઇનિંગમાં બિપિનભાઈ દોશી પણ જોડાયેલા છે અને ખરેખર તો હું આ ક્ષણે એ બધા જ વ્યક્તિઓનું નામ પણ લેવા ચાહીશ કે જે લોકોએ આપણા કોર્સ ડિઝાઇનમાં કોર્સ માટેનું મટીરિયલ લખવામાં મદદ કરી છે. તમને સૌને આનંદ થશે કે આ કોર્સ માટેનું અમે 70-80% કામ પણ પૂર્ણ કરી દીધું છે. અમારી પાસે કોર્સ મટીરિયલ તૈયાર કરેલું છે અને જેમાં કુમાર પાળભાઈ, બિપિનભાઈ, ભારતીબેન, જીતુભાઈ, અભયભાઈ અભયભાઈ દોશીને ઘણું આપણને માર્ગદર્શન આપ્યું છે. SNDT યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ દર્શનાબેન એવો સતત સાથે રહે છે અને આપણા જ મુંબઈના નાટ્યકાર મનોજભાઈ, ગુણવંતભાઈ બરવાળિયા, નિરંજન રાજ્યગુરુ, જોનીભાઈ શાહ, પાર્વતીબેન ખીરાણી, રતનબેન છાડવા, રેણુકાબેન પોરવાલ, ઉષાબેન સંઘવી, સુબોધીબેન મસાલિયા અને એવા કેટકેટલા નામો. આ સર્વે આપણને સામગ્રીથી લઈને અનેક સૂચનોમાં ક્યાંક ને ક્યાંક મદદ આપી છે. સર્વ સાધુ, ઘણા બધા સાધુ ભગવંતો સાથે પણ આપણે સંપર્ક કર્યો. આ કોર્સની ડિઝાઇન આપણે આમનામ નથી બનાવી, પણ તો આ કોર્સની ડિઝાઇન બનાવવા માટે આપણે વિદ્વાનો, પંડિતો, સ્કોલરો અને સાધુ ભગવંતોની પણ એમનું માર્ગદર્શન લીધું અને સાધુ ભગવંતોએ ક્યાંક ક્યાંક આપણને લેખો પણ લખીને આપ્યા કે તમે આ વિષયમાં હું તમને કરી આપીશ, આ વિષય તમે આ રીતે ઉઘાડી આપો. તો એ રીતે એક આખો સમગ્ર કોર્સ આપણે બનાવ્યો અને SNDT યુનિવર્સિટીમાં આપણે એને મૂક્યો છે અને SNDT યુનિવર્સિટીના 2 તબક્કાઓમાં એ પસાર થઈ ચુક્યો છે. હવે આપણે 3જા તબક્કાની એક રાહ છે અને ત્યાંથી આપણને પરવાનગી મળી જાય એટલે આપણે ચોક્કસપણે એને ત્યાં તો આરંભ કરવા ધારીએ છીએ. પરંતુ સાથે સાથે જેમ શરૂઆતમાં કેટલાક પ્રશ્નો છે કે ભાઈઓ શું કરશે, તો ભાઈઓ પણ અમને એટલા જ પ્રિય છે એટલા માટે અમે વિચાર્યું છે કે આ કોર્સનું અમે આગામી થોડાક સમયમાં ઓનલાઈન પણ તૈયારી કરીએ. આપણા કોર્સના અભ્યાસક્રમને યુનિવર્સિટીમાંથી માન્યતા પ્રાપ્ત થઈ છે એનો અર્થ આપણો કોર્સ તો પૂરતો સક્ષમ છે. એટલે હવે આપણે એ જ કોર્સને ઓનલાઈન કઈ રીતે લેવો જોઈએ અને એને કઈ રીતે એનું ડેવલપમેન્ટ કરી શકાય એની પણ વિચારણા અમારી પાસે ચાલુ થઈ ગઈ છે. અને આપ સૌ જે લોકોને રસ છે એ વોટ્સઅપ ગ્રુપ ઉપર જોડાયેલા છો અને આપ સૌના સહકારથી અમે ત્યાં બધી જ માહિતી મૂકતા રહેશું. અને છતાં પણ આપણા મનમાં કોઈ પણ સંકોચ હોય, વિચાર હોય તો આપ મારી સાથે, ભારતીબેન સાથે, બિપિનભાઈ સાથે વાત પણ કરી શકો છો. મારો નંબર આપ સૌ પાસે છે. અત્યારે આપણે SNDT જે કોર્સ મૂક્યો છે એમાં આપણે 5 પેપરો ભણાવવાના છે અને એ 5 પેપરોમાં આપણે જૈન સાહિત્ય, જૈન કલ્ચર, જૈન કળા, અન્ય શૈક્ષણિક શાખાઓ સાથેનો સંબંધ, એટલે કે પત્રકાર બનવું હોય કે મેગેઝિનના સંપાદક બનવું હોય તો તમારે કઈ રીતે કામ કરવું જોઈએ. આપણે જૈન સમય તો પુષ્કળ છે પરંતુ એના માટે જે સ્કિલની આવશ્યકતા છે એ પ્રેક્ટિકલ નોલેજ પણ આપણે આપવાના છીએ. સાથે સાથે આપણે હ્યુમન વેલ્યુઝની પણ વાત કરવાના છીએ. કાવ્ય સાહિત્ય, જે ભારતીબેન હમણાં ખૂબ રસાળ શૈલીમાં ઘણી બધી વાત કરી એની વાત, અને સૌથી મહત્વનું એટલે કે વૈચારિક મૂલ્ય દ્વારા સર્વ આસ્વાથી સમષ્ટિ સુધીની આખી યાત્રા, જેમાં આપણા જે અત્યારે કેટલા પ્રશ્નો છે એ બધાની વાત જૈનિઝમ સાથે અને જૈન સાહિત્ય સાથે સાંકળીને આપણે કરવાના છે. તો આવી ઘણી બધી બાબતો આપણે આ કોર્સમાં આવરી લીધી છે. એક આખા વર્ષનો આ કોર્સ છે. અઠવાડિયામાં 2 દિવસ આપણે આના વર્ગો લેવા અત્યારે વિચાર્યા છે અને બધી જ માહિતી હું આપને ફરી કહું છું કે વોટ્સઅપ ગ્રુપ ઉપર મૂકશું. સમય થોડોક યુનિવર્સિટીમાં લાગશે આપણને આ કાર્ય કરતા, એટલે બિપિનભાઈએ અમારા મનમાં એક નવો વિચાર મૂક્યો અને અમને બધાને વિચાર એ રીતે પણ ગમી ગયો છે કે અમે આ કોર્સના અમુક પાસાઓ લઈને 7 વ્યાખ્યાનો ગોઠવવા ધારીએ છીએ. એટલે તમને થોડીક એનો ખ્યાલ આવતો રહે. એ પણ વ્યાખ્યાનો આપણે આ રીતે ઝૂમ મીટિંગમાં ગોઠવશું. 1-1 કલાકનું અથવા માત્ર 45 મિનિટનું વ્યાખ્યાન હશે, જેમાં સવાલ જવાબની પ્રક્રિયા પણ હશે અને એ માત્ર ગ્રંથ અથવા એ બાબત જે આપણે પસંદ કરેલો ટોપિક હશે એને જ માત્ર સ્પર્શવામાં આવશે. કોઈ એક વક્તા હશે, એકાદ મોડરેટર હશે અને એકાદ સવાલ પૂછનારી વ્યક્તિ હશે. આ રીતે આપણે આયોજન કરવા ધાર્યું છે, પરંતુ આ બધું જ પ્લાનિંગમાં છે. અને જે વ્યાખ્યાનો છે, 7 વ્યાખ્યાનો, જેને જૈન સમુદ્રનો જૈન સાહિત્યનો ખજાનો કહીએ, એ જૈન સાહિત્યના ખજાનોની આ સપ્ત ધારા અમે વહાવવાના છીએ અને એની માહિતી પણ આપને હું વોટ્સઅપના ગ્રુપ પર મૂકીશ. આપ સૌને વિનંતી કે વોટ્સઅપના ગ્રુપ પર જોડાઈ જાઓ. જો આપને ત્યાં કોઈ પણ તકલીફ થતી હોય તો મારા નંબર ઉપર પણ આપ સંપર્ક કરી શકો છો. અને આપણે હવે
ન ગમતી એવી એક ક્ષણ તરફ આગળ વધી રહ્યા છે ને એ છે છૂટા પડવાની ક્ષણ. કુમારપાળભાઈ, ભારતીબેન અને બિપિનભાઈને સાંભળ્યા પછી એમ થાય કે આ ત્રિવિધે અમને ઉભા નથી રાખ્યા, પણ તમે આ ત્રિકોણના ત્રણ ખૂણામાં અમને એવા હવે બેસાડી દીધા છે કે હવે અમારે જવું જ નથી. આ ત્રણેય વિદ્વાન સ્કોલરો જો હોય તો પછી અમને તો આ દિવસ આખો સાંભળવું ગમે, પરંતુ આપણે ફરી પાછા મળશું એવી તમારી પાસેથી, એવું તમારી પાસેથી હું વચન લઉં છું, ખાતરી નથી લેતી, વચન લઉં છું કે કુમારપાળભાઈ, બિપિનભાઈ અને ભારતીબેન અમે એક સાથ કરીએ અને આવી જશે. કારણ કે જૈન જિજ્ઞાસુઓ, જૈન સાહિત્ય પ્રેમીઓ અને માત્ર જૈન નહીં પરંતુ નોન જૈન એવા પણ અનેક જે સાહિત્ય રસિકો છે, જેમને મધ્યકાલીન સાહિત્યમાં રસ છે, એ લોકોને પણ જૈન સાહિત્ય શું છે એ સમજવું છે. આ ક્ષેત્રે આપણી આ મીટિંગમાં કેટલાક બહુ જ મહત્વના મહાનુભાવો પણ આપણી સાથે ઉપસ્થિત. અજયભાઈ શેઠ આપણી સાથે છે, ઉમંગભાઈ અને રીટાબેન પણ ક્યાંક છે, અને પાર્વતીબેન, હેમંતભાઈ, રતનબેન આ બધા, અને યોગેશભાઈ 22 પણ મને મેસેજ કરીને કહી રહ્યા છે, સેજલબેન જ્યાં સહકાર જોઈએ ત્યાં હું ઉભો જ છું. તો આ બધા જ સાથે રહેલા માર્ગદર્શકો કહો, સહકાર કહો કે એમનો એક આશીર્વાદ કહો, એ સર્વ આપણી સાથે છે. અને આ બધાની વચ્ચે હવે જે આપણી સાથે હતા અને આપણે હવે ઋણ તો નહીં ચૂકવી શકીએ, પણ તો આ દિવસનો એક આભાર આ સૌનો માનવા માટે હું આપણા જ એક ટ્રસ્ટી સભ્ય ઈલાબેનને વિનંતી કરીશ. ઈલાબેન, દીપકભાઈ મહેતા, પ્લીઝ સૌનો આભાર માનવા માટે આવો. થેન્ક યુ. સૌથી પહેલા તો દરેક વક્તા, દરેક શ્રોતા, એ લોકોનો આભાર માનું છું. આ ત્રણેય વિદ્વાનોએ આપણને જે 32 પકવાનનો જે પ્રસાદ આપ્યો છે, એ પ્રસાદનો જો સ્વાદ લાગી જશે ને તો થાળી માંગવા માટે આપણે બધા તૈયાર થઈ જઈશું. આ લગભગ દરેકે પોતાના તરફથી આભાર વ્યક્ત કરેલો જ છે. મારે જે થોડી એક પૂર્ણાહુતિ પૂરતું કરવાનું છે, તો સૌથી પહેલા આભાર મારે માનવો હોય તો સેજલબેન અને ડેડી, આ સીકે મહેતા. આ સેજલબેન મારી સ્ક્રીન ઉપર છે અને ના ના કરે છે, પણ કામ બતાવવું એક વસ્તુ છે અને કામને ઝીલી લેવું બીજી વસ્તુ છે. સેજલબેને કામ ઝીલી લીધું છે, પણ ડેડીએ એને જે પીઠબળ આપ્યું છે એનાથી કોઈને પણ હિંમત આવી જાય. એટલે ડેડીએ જે આપી છે એની ડેડીને થેન્ક યુ. અને જે ભગીરથ કામ સેજલબેને ઉપાડ્યું છે એની માટે સેજલબેનને પણ થેન્ક યુ. આ પ્રોગ્રામ વગર કદાચ શક્ય ન બન્યો હોતે. કરિક્યુલમ ડેવલપ કરવામાં એમણે જે બધા વિદ્વાનોનો સાથ લીધો છે, એટલે એની માટે આ પ્રોગ્રામ માટે ખરા સૂત્રધાર તો છે જ. કુમારપાળભાઈ, બિપિનભાઈ, ભારતીબેન તો મારા નણંદ છે એટલે પણ તો એ વિદ્વાનમાં તો ખરા આવે જ છે. અને આ દરેક જણાએ પોતાનો જે જ્ઞાનની જે નાની સરવાણીને ચખાડી છે, એ સરવાણીનો આપણને ખબર પડી જશે કે હવે આનો આગળનો સ્ત્રોત કેટલો મીઠો છે. એસએનડીટી કોલેજ, જેણે આ કોર્સને સર્ટિફિકેશન માટે મદદ કરી છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. ભારતીબેનની એક બીજી વસ્તુનો મારે આભાર કરવો છે કે આજે ઝૂમ ઇન્વાઇટ તમારી આગળ પૂછ્યું, કે જે ઇન્વિટેશન એ બધું કર્યું, ભારતીબેને 2 દિવસમાં ધડાધડ બધું તૈયાર કરી દીધું, ટેકનોલોજીકલ સપોર્ટ. આઈ થિંક ભારતીબેનની સાથે ભારતીબેન વાળા દીપક મહેતા, એમને પણ હું થેન્ક યુ કહી દઈશ. ઓડિયન્સમાં જે બિરાજમાન વિદ્વાનો છે, એ બધાને તમારા આશીર્વાદ આપજો કે આ કોર્સ ખૂબ જ પ્રગતિ કરે. અને સાથે સાથે હું આભાર માનીશ એ બધા વિદ્યાર્થીઓ કે જે આ કોર્સમાં ભાગ લેશે અને 2 પેઢી વચ્ચેનો એક સેતુ બનશે. તો આપણી આ સાહિત્યની જે સરવાણી છે
એની લિંક સાચવવા માટે આપણને બધાને મદદરૂપ થશે. આ બધા માટે આપ સૌનો આભાર. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર ઇલાબેન, ખૂબ ખૂબ આભાર આપનો. આપે બધાને એક એક નામ સાથે યાદ કર્યા. અને મારે કહેવું જોઈએ કે દીપ મહેતા પરિવારમાંથી જે સહકાર મળી રહ્યો છે, સી કે મહેતા સાહેબ તો ખરા જ એમની સાથેના આજે 2-3 વર્ષના પરિચયને કારણે, પરંતુ છેલ્લા માત્ર 2-3 મહિનાથી જ દીપકભાઈ અને ઇલાબેનનો પરિચય થયો, અને છતાં પણ એમને આપણા મારા પર અને મારી ટીમ પર જે વિશ્વાસ મૂક્યો છે એના માટે હું આપને ખરેખર આભારી છું. અને એક છે એવું કે કુમારપાળભાઈ જ્યાં હોય, બિપિનભાઈ જ્યાં હોય, ભારતીબેન જ્યાં હોય, ત્યાં એકદમ સરસ જ થશે અને પ્રગતિના પંથે આગળ જશે. એટલે અમે હવે બધા જ આ કોર્સ માટે તો તૈયાર છીએ, પણ ઓનલાઈન માટે પણ પૂરતી તૈયારી કરી રહ્યા છીએ. અને આપ સૌને નિયમિત રૂપે માહિતી અમે પહોંચાડતા રહેશું. આપ સૌના કોઈ પણ સવાલ હોય તો એ મારા વોટ્સઅપ પર કરી શકો છો. હું જોઈ શકું છું કે ઘણા મિત્રો અહીં ચેટ પર પોતાના નંબર મૂકી રહ્યા છે, પરંતુ મિત્રો આપને એક વિનંતી કે આ ઝૂમ મીટિંગ પૂરી થશે એટલે આપના નંબર અહીંયાથી ચાલ્યા જશે, હું સેવ નહીં કરી શકું. તો જો શક્ય હોય તો આપનો આ નંબર મારા મોબાઈલ નંબર ઉપર જો મોકલાવો તો મને વધારે અનુકૂળતા રહેશે. એટલે આ નાનકડી વિનંતી છે. અને હવે આપણે સૌ અહીંયા છૂટા પડીએ છીએ. હું સેજલ, સીકે મહેતા પરિવાર તરફથી સીકે મહેતા સાહેબ, દીપકભાઈ, ઇલાબેન, ભારતીબેન અને અમારા ટ્રસ્ટીમાં બકુલભાઈ, દિલીપભાઈ, યોગિનીબેન અને બિપિનભાઈ જે અમારા સૌથી સાથે સતત રહે છે, એ સૌ વતી આપ સૌનો આભાર માનું છું. આ 5 જે પેપરો આપણે ભણવાના છે એ આપની સ્લાઇડ ઉપર આપને દેખાઈ રહ્યા છે. આ 5 પેપરો અમે આપ સૌ માટે તૈયાર કર્યા છે. અને આપ સૌના આભાર સાથે અમે અહીંયા વિરમીએ છીએ. સૌનો આભાર. થેન્ક યુ. મારો નંબર બધા પૂછી રહ્યા છે મિત્રો, મારો નંબર સ્ક્રીન ઉપર હમણાં હતો અને ફરીથી આપ સૌને લખાવી દઈએ છીએ. પ્લીઝ નોટ 9821533702, જે હમણાં આપણી સ્લાઇડની છેલ્લી સ્ક્રીન હતી એના ઉપર આપણો નંબર હતો. સવાલો અભ્યાસક્રમને લગતા જ આવ્યા છે કુમારપાળભાઈ, એટલે આપણે હવે અન્ય કોઈ સવાલો અહીંયા લઈ નથી રહ્યા અને આપણે સૌ અહીંયા છૂટા પડી રહ્યા છીએ. જય જીનેન્દ્ર. થેન્ક યુ.